સવારની કથામાં પવન પુત્ર હનુમાનજી મહારાજ નું આગમન થાય અને બપોર પછીના સત્રમાં હનુમાનજી મહારાજ ના પરમ ઉપાસ્ય આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નું આગમન થાય. તો ચાલો આજે પ્રભુ શ્રી રામ ના પ્રાગટ્ય તરફ જઈએ. વક્તા મહોદય શ્રીને વિનંતી કરીશ કે પોતાનો પૂજન કરાવવા માટે ભૂદેવ શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિરના કોર કૃપાલ મહારાજ ઉપસ્થિત છે. સર્વે પવિત્ર ભૂદેવો આજે સમયથી પહેલા પોતપોતાનું સ્થાન લઈ અને મૌન સંહિતા વાંચનમાં શરૂઆત કરી. બીજી બાજુ સાક્ષીઓની બહેનો પણ મૌન વાંચનમાં શુભ શરૂઆત થઈ અને શ્રોતા બિલાસી કથા બિલાસી શ્રોતા ગણો પણ સમય પ્રમાણે કથામાં આવતા જશે. બસ થોડીક ક્ષણોમાં વક્તા મહોદય શ્રી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના દિવસે વક્તાનું પૂજન કરવા માટે આહુત કરીશ અબડાસા વિભાગમાં નવાપણથી પધારેલા સતીશભાઈ, ગરણીથી પધારેલા ભરતભાઈ પટેલ, સતીશભાઈ ભરતભાઈ તેમજ આવો ત્રણે આવો તારે આવો ચાલો. અમારા મેક પરથી આવેલા ખિલેશભાઈને પણ આહુત કરીશ. ખિલેશભાઈ ગોવિંદ હિરાણી એ પણ આવશે વ્યાસજીનું પૂજન માટે. અને કથા પારાયણના મુખ્ય યજમાન નિલેશભાઈના ચિરંજીવી એક જ નિલેશભાઈના સુપુત્રને આહુત કરીશ. આવો તમે મુખ્ય યજમાન શ્રી પણ આવશે અને વ્યાસપીઠ અરુણ વક્તાશ્રીનું પૂજન કરશે. બસ વક્તાશ્રીનું પૂજન થાય એના પછી ચંદ ક્ષણોમાં આપણે કથાની શુભ શરૂઆત કરીએ. હરિનામ સંકીર્તન સંગીતકાર સંતોમાં જેને સંગીતની ખૂબ સાધના કરી વર્ષોથી હાર્મોનિયમ ઉપર પોતાના મુખથી સુંદર મજાના ભજનો કીર્તનો અને છંદો રેલાવી અને એક એક શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર એ પછી સંગીતકાર સ્વામી શ્રીજી નંદનદાસજી હોય કે નવજુવાન સંત નિર્ભય ચરણ સ્વામી હોય કે તબલા ઉપર જેની કુદરતી બક્ષીસ છે જેની પાસે કપિલ મુનિ સ્વામી હોય અને એની સાથે સમસ્ત સંગીત મંડળી આજે ઉપસ્થિત છે. બસ સંગીતના સુરની સાથે ટૂંક સમયમાં કથાની શુભ શરૂઆત કરવા જઈએ. યજમાન શ્રીઓ વક્તા મહોદય શ્રીનું પૂજન કરી રહ્યા છે અને ભુજ મંદિરના કોર ગોપાલ મહારાજ પૂજન કરાવી રહ્યા છે. ચાલો પૂજન બાદ આપણે સર્વે ભાગવત ભાગીરથી ભગવાન વેદવ્યાસ રચિત યજમાન હરિભક્તો તમારું સ્થાન સ્વીકાર કરજો. જગ્યાએ તમારે બેસી જઈ કથાનું શ્રવણ કરજો. Yeah.
सीतम रोणम परम मंगलम वक्रम मंगल यस्याखिलं मंगलं स्वयं मंगलमूर्तिराशु जगतो नित्यं Swami Narayan.
श्री नर नारायण देव की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री राधा कृष्ण देव की जय श्री रामचंद्र भगवान की जय श्री विघ्न विनायक देव की जय श्री कष्टभंजन देव की जय नमः पार्वती पतये हर हर महादेव। इष्टदेव भगवान स्वामीनारायण निज मंदिर नी अंदर रजत सुवर्ण ना वागा धारण करी अने आपणने दिव्य दर्शन आपता श्री नरनारायण भगवान राधा कृष्ण भगवान घनश्याम महाराज मर्यादा पुरुषोत्तम भगवान राम पूज्य ब्रह्मनिष्ठ संतो संहिता पाठस्थ भूदेवो सांख्योगी बहनो संत स्मृति महोत्सव एवं समूह श्रीमद भागवत કથાના યજમાનો તેમજ સૌ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। પવિત્ર ચૈત્ર માસ અને એમાં આજે પૂર્ણિમાનો દિવસ ભગવાન રામને જે અતિ વહાલા છે એવા હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો દિવસ છે અને નરનારાયણ ભગવાનના સાનિધ્યમાં બેસી ભાગવતજીની કથા શ્રવણ કરવાનો આપણને દિવ્ય અવસર મળ્યો છે। ભાગવતજીની કથાની સાથે એક સદગુરુ સંતની સ્મૃતિ લઈને આ કથાનું શ્રવણ કરી રહ્યા છે અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી મુકુંદ પ્રસાદ દાસજી સ્વામી। પહેલે દિવસે પણ કહ્યું હતું કે સંત જ્યારે આ પૃથ્વી ઉપર હોય ત્યારે પણ ભગવાનનું ભજન કરાવે અને આલોકમાંથી વિદાય થાય ને ત્યારે એના નિમિત્તે જે કાર્ય થાય ને એ પણ ભગવાનનું ભજન આપણને કરાવડાવે। ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે કે સંતના હૃદયની અંદર ભગવાન એટલે જે એની પાસે આવે ને એને ભગવાન ભેટાડે એને ભગવાન વાલા એના હૃદયની અંદર ભગવાન છે એટલે ભગવાન ભેટાડે ત્યારે પૂજ્ય મુકુંદ પ્રસાદ દાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં આપણને આ સંત સ્મૃતિ મહોત્સવ ઉજવી રહ્યા છે સાથે 411 જે પોતાના સ્વજનો આલોક છોડી અને ભગવાન પાસે ગયા છે ત્યારે એની સ્મૃતિમાં એના ઋણમાંથી મુક્ત થવા માટે 411 સંહિતા પાઠ આવો 7 સ્કંદ સુધી શ્રીમદ ભાગવતજીની કથા આપણે સાંભળી છે 8મા સ્કંદની અંદર પ્રવેશ કરવો છે। ભાગવતજી છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અક્ષર વિગ્રહ સિંહાસનમાં જે આપણે દર્શન કરીએ ને ઠાકોરજીનો એ ધાતુમાંથી બનાવેલું ભગવાનનું સ્વરૂપ હોય પથ્થરમાંથી બનેલું ભગવાનનું સ્વરૂપ હોય ચિત્રમાંથી બનેલું ભગવાનનું સ્વરૂપ હોય એમ આ શ્રીમદ ભાગવત છે એ અક્ષરથી બનેલું ભગવાનનું સ્વરૂપ છે અક્ષર વિગ્રહ। ભાગવતજીના 12 સ્કંદ છે એ 12 સ્કંદ ભગવાનના એક એક અંગ છે એમાં 8મો સ્કંદ છે એ ભગવાનનું જમણું વૃક્ષસ્થળ છે અને 8મો સ્કંદ એટલે મનવંતર લીલા। ઘણા બધા ભગવાનના અવતારની કથા આ સ્કંદની અંદર લખાયેલી છે 24 અધ્યાયની અંદર ભગવાન વ્યાસે આ કથાનું દર્શન કરાયું છે। રાજા પરીક્ષિત બે હાથ જોડી અને સુખદેવજી મહારાજને પૂછે છે ગુરુદેવ સ્વાયંભૂસ્ય ગુરુ વંશોયમ વિસ્તરાચ્યુત યત્ર વિશ્વસૃજાં સર્ગો
मन्युन्यान वदस्वन। गुरुदेव स्वयंभू मनुनो वंश बहु विस्तार थी तमे मने संभळाव्यो। स्वयंभू मनु एटले पहला, तो हवे बीजा मनुओना वंशनु पण वर्णन करीने बताओ। मनुओ बदले हो, जे मनु एक मनुनो जे काळ होय ने एने मनवंतर कहेवाय। सतयुग, द्वापर युग, त्रेतायुग अने कळियुग, आ चार युग भेळा थाय एने एक चोकड़ी कहेवाय। चार युगना 43,20,000 वर्ष थाय, 4,00,000 चार युगना एक चोकड़ीना 43,20,000 वर्ष थाय એવી એક ચોકડી બરાબર 71 ચોકડી એટલે 71 કળિયુગ જાય, 71 દ્વાપર, 71 સતયુગ અને 71 ત્રેતા, ત્યાં સુધી એક મનુ રહે એનું રાજ્ય એને મનવંતર કહેવાય। ઘરે કેલ્ક્યુલેટર કરજો બરાબર ને, 43,20,000 ગુણ્યા 71 જે જવાબ આવે એટલા વર્ષ સુધી એક મનુ રાજ્ય કરે। હવે જે મનુનું રાજ્ય જે રાજ્યકાળ છે એને મનવંતર કહેવાય। એમાં પરીક્ષિત રાજા એમ કહે છે, ગુરુદેવ તમે પહેલો સ્વયંભૂ મનવંતર, જે બ્રહ્માજી થકી મનુનું પ્રાગટ્ય થયું એ સ્વયંભૂ મનુની કથા, એનો વંશ, એનામાં થયેલા ભગવાનના અવતારોની કથા સંભળાવી। હવે બીજા મનુઓની વંશમાં પણ ભગવાનના અવતારો થયા હોય એ કથા સંભળાવ। અત્યાર સુધી કથા સાંભળીને એ પહેલા મનવંતરની કથા હતી, હવે મનવંતર બદલતા જશો। અત્યાર સુધી નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યાં સુધી પહેલા મનવંતરની કથા હતી। કેટલા બધા અવતાર થઈ ગયા ખબર પડી તમને? હા તેજેન્દ્રભાઈ, તમે તો અહીંયા જ છો, દરરોજ કથા સાંભળો છો। જો ગઈકાલે ત્રીજા સ્કંદથી ભગવાનના અવતારની કથાની શરૂઆત થઈ, તૃતીય સ્કંદની અંદર ભગવાન વરાહ રૂપે પધાર્યા અને કપિલ રૂપે પધાર્યા, ચતુર્થ સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેય રૂપે આવ્યા, નરનારાયણ રૂપે આવ્યા, યજ્ઞનારાયણ રૂપે આવ્યા, ધ્રુવને દર્શન દેવાને માટે પ્રભુ હરિ અવતાર ધારણ કરીને આવ્યા, આગળ એના જ વંશની અંદર ભગવાન પૃથ્વી બનીને આવ્યા, પછી પાંચમા સ્કંદની અંદર ભગવાન ઋષભદેવનો રૂપ ધારણ કરી અને આ ધરતી ઉપર પધાર્યા, અને છઠ્ઠા સ્કંદની અંદર અજામિલની કથા, અને સાતમા સ્કંદની અંદર ભગવાન નૃસિંહ બનીને આવ્યા, અડધું ભગવાનનું સિંહનું શરીર અને અડધું માનવનું શરીર પ્રહલાદજીનું રક્ષણ કરો। આટલા અવતાર પહેલા મનવંતરમાં થયા। હવે આગળ હાલશ, સુખદેવજી મહારાજ કહે છે કે રાજા હવે આગળની કથા સંભળાવું, પહેલા મનવંતરની કથા મેં સંભળાવી, બીજા મનવંતરમાં સ્વારોચિસ નામના મનુ થયા છે। બીજા મનવંતરનું, પહેલા મનવંતરના તે રાજાનું નામ સ્વયંભૂ મનુ, બીજા મનુનું નામ છે સ્વારોચિસ, એમાં કોઈ ભગવાનનો અવતાર નથી। ત્રીજા મનવંતરમાં ઉત્તાનપાદના પુત્ર ઉત્તમ હતા, ધ્રુવના ભાઈ, એ મનુ થયા, અને ચોથા મનવંતરમાં ઉત્તમના ભાઈ તામસ એ મનુ થયા, અને એ મનવંતરની અંદર ભગવાને હરિ અવતાર ધારણ કર્યો હતો, એ કથા હું તને સંભળાવું છું। ગજેન્દ્રનો ભગવાને મોક્ષ કર્યો હતો ત્યારે પરીક્ષિત કહે, ગુરુદેવ વિસ્તારથી કથાનું મને શ્રવણ કરાવવાનું। સુખદેવજી મહારાજ કેવા લાગ્યા? આશિધ ગિરિવરો રાજ સ્ત્રીકૂટ ઇતિ વિસ્તૃત ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિત। રાજા, ત્રિકૂટ નામનું એક પર્વત છે, ત્યાં કને ગજરાજ હાથી રહે છે। કથા બહુ ધ્યાનથી સાંભળજો, આપણી કથા છે। હાથીનું નામ ગજેન્દ્ર, ગજ એટલે હાથી, સંસ્કૃત શબ્દ છે। પોતાની પત્નીઓ એટલે કે હાથણીઓની સાથે, પોતાના બચ્ચાઓની સાથે સરોવરની અંદર દરરોજ નાવા માટે, જળ ક્રીડા કરવા માટે જાય, અને એવો હાથી બળસાડી હતો કે સામે સિંહ આવતા પણ બી નહીતર
સિંહ ગમે તેવો નાનો હોય ભલે, પણ હાથી આવડો મોટું કદાવર પ્રાણી, પણ સિંહ મારી નાખે. પણ આવ્યો બળશાળી કે સિંહ આવતા પણ બી. રાજા બન્યો એવું કે એક દિવસ એ ગરમી બહુ હતી, ઉનાળાના દિવસો ગરમી હતી, અને એ હાથી સરોવરની અંદર નાવા માટે ગયો. ગરમી બધા થયો, હાથીને ગરમી થઈને સરોવરમાં નાવા ગયો. તમને ગરમી થાય તો સ્વિમિંગ પુલમાં નાવા જાઓ, અને હવે તો એનાથી આગળ વધ્યા વોટર પાર્કની અંદર જાઓ. હે, તમે બધા ગરમીની અંદર નાવા જતા હો તો પછી એને ગરમી તો થાય. ઉનાળાની ગરમી બહુ હતી અને એ સરોવરની અંદર પરિવારની સાથે પાણી પીવા ગયો અને પછી નાતો હતો. રાજા એવામાં બન્યું એવું કે એ સરોવરની અંદર એક મગર હતો, અને મગર તો ભાઈ પાણીમાં પણ રહી શકે ને બારે પણ રહી શકે ને, બહારથી દેખાય નહીં એવા સ્પીડની અંદર, અને પાણીમાં બહુ જોર ચાલે. અચાનક હાથી પોતાની પત્ની બાળકોની સાથે સરોવરની અંદર જલક્રીડા આનંદ મોજ મસ્તી કરે છે, અને એવામાં આવી અને મગરે હાથીનો પગ પકડ્યો. પેલા તો ગજેન્દ્રને વિચાર આવ્યો કે લો સિંહ પણ મારું કાંઈ કરી શકતો નથી તો આ મગર મારો શું કરી શકવાનો છે. માણસને પોતાનું બળ હોય ને હા, ત્યારે પેલા બળનો વિચાર આવે, હવે આ મને શું કરી શકવાનો છે. પણ ભાઈ જે સ્થાનમાં જેનું બળ હાલતું હોય એનું હાલ, એટલે આપણે ઓળખીને કામ લેવું. બધી જગ્યાએ આપણે પગ ભરાવીએ, બધી જગ્યાએ પગ ભરાવીને હાલે આને એમ કે અમારું શું બગાડી શકવાનું છે. અરે આ તો સામાન્ય, પણ એને ખબર નથી કે સામાન્ય મગર નથી. પાણીમાં હાથીનું બળ ન ચાલે, મગરનું બળ ચાલે. ધીમે ધીમે મુકાવાનો પ્રયત્ન કર્યો, પણ સુખદેવજી મહારાજ કે રાજા છોડાવી શક્યો નહીં. પછી તો ભયંકર યુદ્ધ શરૂ થયું, છોડાવવા માટે પગ છોડાવવા માટે યુદ્ધ શરૂ થયું. અને કથા એવી લખાણી, 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યો છે. એટલો 1000 વર્ષ, સમા સહસ્ર ભાગવતજી લખ્યું, 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું મગર અને હાથી. અને બહુ પ્રયત્ન કરે એમ ધીમે ધીમે, પછી હાથીનો પરિવાર હતો એટલે પત્નીને બધાને એમ જો કે હવે તો આપણા પતિ બચે એમ છે નહીં, એટલે એના ભેરું આપને જ મરાય નહીં. હે, એટલે ધીમે ધીમે પત્નીઓ બારે આવી ગઈ. ઓલા બાળકો કે પપ્પા પપ્પા પપ્પા, એટલે એની માં કે પપ્પા પપ્પા શું કરો, તા પપ્પા મરવા પડ્યો, હાલ નીકળ બારો, કાટલી તા બારે લ્યો. પત્નીઓ બારે આવી ગઈ, બાળકો બારે આવી ગયા, અને હાથી મગરની સામે યુદ્ધ કરે. રામચરિત માનસમાં તુલસીદાસજીના શબ્દો છે કે સુર નર મુનિ સબ કીય રીતિ, સ્વાર્થ લાગ કરહી સબ પ્રીતિ. સ્વાર્થ હોય ને તો પ્રીતિ કરે, એમને કોઈ પ્રીતિ કરતું નથી. આપણને કોઈક બોલાવે ને એમાં એક કાંક સ્વાર્થ હોય, એમને તો કોઈ બોલાવતું નથી. આ બધાને હેત હતું કે અમારો પતિ છે, ભરણ પોષણ કરે છે, આ અને મરવા પડે ત્યારે મરવા પાછળ કોણ મરે. ગમે એટલો સારો પ્રેમ હોય ને, લગ્ન કરવા ટાણે ભલે એને આમ બધું કીધું હોય કે ભાઈ આપણે તો ભેરા મરશું, પણ મરવાનું ટાણે ત્યારે કોઈ મરે બોલવામાં કામ આવે, ભાઈ મરવામાં કામ ના આવે. અને આ તો નીકળે બારે, સંકટ સમય આવે ને ત્યારે ભગવાન સિવાય આ જીવાત્માને કોઈ બચાવી શકતું નથી. હાથી સમજી ગયો કે હવે મારે ભગવાનનો શરણો સ્વીકારવો પડશે, એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. અને એ સરોવરની અંદર એક કમળનું પુષ્પ હાથીને 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, પાણી આમ સ્થિર તો નહીં રહ્યું. એક કમળનું પુષ્પ હાથીને નજરે ચડે અને સૂંઢ વડે એ પુષ્પને તોડી અને હાથી આકાશમાં અધર કરીને કહે, હે હરિ. જે આમ કરે ને, પ્રયત્ન બધા કરી લીધા કે આ બચાવે આ બચાવે આ બચાવે, છેલ્લે કોઈ ન બચાવે, ત્યારે ભગવાન યાદ આવે અને હે હરિ બોલે ને, ત્યાં તો ધામમાંથી ભગવાન દોડતા આવ્યા. હો, દોડતા આવી અને પોતાનું શુદ્ધ હાથમાં રહેલું સુદર્શન ચક્ર છૂટું મૂક્યું અને મગરનું માથું કાપી નાખ્યું અને હાથીને મગરના મુખમાંથી બચાવ્યું. આકાશ માર્ગે રહેલા દેવતાઓએ આ દિવ્ય લીલાનું દર્શન કર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા
ગજેન્દ્ર પછી ભગવાનની પ્રાર્થના કરી છે. ઓમ નમો ભગવતે તસ્મયત એતચ્ચિદાત્મકમ પુરુષાય દ્વિબીજાય પરેશાયા વિધીમહિ. હાથીએ ભગવાનની પ્રાર્થના કરી લે. સંકટ આવે ને ત્યારે તો બલબલા ને ભગવાન યાદ આવે, એમને તો યાદ આવતા નથી. પણ ભગવાન દયાળુ કેવા, તમે યાદ કરો ને હાજર થાય. પછી આપણે એમ કે યાદ તો હું કરું છું પણ આવતા તો નથી. એ તો આપણે યાદ કરવામાં કઈક ખામી હશો, બાકી એને તમે બોલાવો ને તો દોડતા આવ્યો. હાથી ને મુક્તિ અપાવે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ગજેન્દ્રને ભગવાને મુક્તિ આપી છે. સંકટમાં હાથીએ ભગવાનને સંભાળ્યા તો ભગવાને સૌથી પહેલા આવી અને મગરનો ઉદ્ધાર કર્યો છે, હાથીનો પછી. સંતોનું અદ્ભુત દર્શન છે. મગરનો ભગવાને પહેલો ઉદ્ધાર શા માટે કર્યો? તો કે ભગતના પગ પકડ્યા હતા, હાથી ભગવાનનો ભગત છે ને, એના પગ પકડ્યા હતા ને. જાજુ ન થાય કે નહીં, ભગવાનના ભગતના પગ પકડી લેશો ને તોય ભગવાન સુધી પહોંચી જાય ને, આ ગજેન્દ્ર મોક્ષની કથા. એટલે ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પછી બંનેનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા બંને શાપિત આત્માઓ હતા. મગર હતો એ પૂર્વજન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો, લોક મનોરંજન કરતો હતો. અને દેવતાઓની અંદર કેટલાક આવા ગંધર્વો છે જે મનોરંજન કરવાનું કામ કરે છે, તેથી તેનું નામ પણ હા હા હુહુ એવા છે. નામ શું? હા હા હુ હુ, ગંધર્વનું નામ. તે એક દિવસ સરોવરમાં સ્નાન કરતો હતો, દેવળ મુનિ સૂર્યને અર્ઘ્ય આપતા હતા અને સૂર્યના પગ જઈને પકડી લીધા. પાણીમાં તાર ખાતા આવડે ને, તમે જો નાવા જાવ ને ઘણા પાછળથી પગ પકડ્યા બીવડાવે ખબર ને, એમ આ હુહુ નામના ગંધર્વજે દેવળ મુનિના પગ પકડ્યા, બચાવવાના પ્રયત્ન કર્યા કે મૂકી દે મૂકી દે, ન મૂક્યા. અને દેવલ મુનિને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો કે જા, મગરની જેમ મારા પગ પકડશ તો મગર થઈ જા. અને એના કારણે એ મગર પણ ભૂલ સમજાણીને ત્યારે માફી માંગી, ત્યારે દેવલ મુનિએ કૃપા પણ કરી હતી કે તું હાથીનો પગ પકડીશ ને ત્યારે ભગવાન સુદર્શન ચક્ર મૂકશે અને તારી મુક્તિ થશે. હાથી એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. મલ્યાચળ પર વૃક્ષોપમંચે બેસીને તપ કરતો હતો અને ત્યાં અગસ્ત્ય મુનિ પધાર્યા. અગસ્ત્ય મુનિ પધાર્યા, ખબર છે કે આવા મહાન એક સંત આવે છે, છતાં પણ કોઈ પ્રકારની આગતા સ્વાગતા નહીં, બે હાથ જોડીને વંદન નહીં. પાછો અભિમાનની અંદર કે ભાઈ હું રાજા છું, સત્તાનો અભિમાન આવે ને ત્યારે દુઃખ તો જરૂર આવે. હો ભાઈ એમને બેઠો હતો ને ત્યારે અગસ્ત્ય મુનિ કે આમ હાથીને જેમ સાવ બેઠો છે, હાથી થઈ જા. રાજાએ પ્રાર્થના કરી અગસ્ત્ય મુનિની અને અગસ્ત્ય મુનિ અનુગ્રહ કર્યો કે હાથી બનીશ પણ આ જન્મના સંસ્કારો તારા રહેશે, જ્ઞાન રહેશે, નહીતર હાથીને જ્ઞાન રહે નહીં. આપને જ્ઞાન રહેતું નથી, લે આગલા જન્મનું ઠીક છે, આગલા દિવસનું નથી રહેતું. રે કાલ કઈ કથા સાંભળી હતી યાદ છે? એ ભૂલાઈ જાય, આપણે સવારના કઈ સાંભળી હતી એ ભૂલાઈ જાય. પણ આને આશીર્વાદ કે આગલા આ જન્મનો તને સંસ્કાર જ્ઞાન રહેશે. અને પૂર્વજન્મની અંદર સંસ્કાર હતો તે હાથીના પગ, હાથીના શરીરમાં પણ ભગવાનની પ્રાર્થના કે ભાઈ સંતો શ્રાપ આપે ને કૃપા કરે ને, અને ત્યારે એના શ્રાપની અંદર પણ આશીર્વાદ છે. ઋષિ દુર્વાસાએ બદ્રિકાશ્રમની ધરતી ઉપર નરનારાયણ ભગવાન 139 જેટલા ભારત વર્ષના ઋષિઓ ભારત વર્ષની યાત્રા કરી નરનારાયણ ભગવાનના દર્શન કરવા ગયા અને ત્યાં દુર્વાસા ઋષિ આવે ને એનું સન્માન ન થાય અને એને ક્રોધ આવે ને શ્રાપ આપે કે જાઓ બધા મનુષ્ય થઈને પૃથ્વી પર અવતાર ધારણ કરો અને ધર્મદેવને મૂર્તિ માતા બે હાથ જોડીને વંદન કરે કે અમને ખબર નથી કે તમે આવ્યા છો અને અનુગ્રહ કર્યો ને. ત્યારે દુર્વાસાએ સોનગ્રહ કર્યો કે માણસ તો થવું પડશે, શ્રાપ દીધો ને, આ સભામાં બદ્રીપતિ નરનારાયણ ભગવાન પણ છે, એટલે તમે જાઓ, અસુર થકી કષ્ટ સહન કરવું પડશે અને તમારું રક્ષણ કરવા માટે સાક્ષાત નરનારાયણ ભગવાનના ધરતી ઉપર તમારા થકી અવતાર ધારણ કરશે. અને ઋષિ દુર્વાસાનો શ્રાપ
અને આશીર્વાદ અનુગ્રહ કરશે એટલે એ જ ધર્મદેવને મૂર્તિ માતા પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો અને એના થકી સ્વામિનારાયણ ભગવાનના ધરતી ઉપર પધાર્યા, આપણને મળ્યા, એને ભુજમાં બીજું મંદિર બનાવી નરનારાયણ ભગવાન પધરાવ્યા અને એ મંદિરમાં બેસીને આજે આપણે શ્રીમદ ભાગવતજીની કથા સાંભળી રહ્યા છીએ. આ દુર્વાસાનો આશીર્વાદ ફળ્યો કે નથી ફળ્યો? એના ક્રોધની અંદર પણ આશીર્વાદ હોય તો એની સાથે આમાં હેત હોય તો કેવું થઈ જાય? એની સાથે હેત થાય કામ થઈ જાવ. કવિના બહુ અદભુત શબ્દો છે, સાધુની સાથે હેત થઈ જાવ. આ હેત વિના ભાઈ જો અનુગ્રહ કરે તો ભગવાન મળી જતા હોય શ્રાપની અંદર, તો ભાવ અને શ્રદ્ધાથી હેત થઈ જાય સાધુમાં તો શું થાય એનું દર્શન કવિ અદભુત કરાવે છે. ये संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, 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 अच्छी बनेगी बिगड़ी बनेगी, अच्छी बनेगी बिगड़ी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, ओया तेरो बड़ो पाग रे तेरी अच्छी बनेगी, ओया तेरो बड़ो भाग रे के तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी સાધુના યોગમાં આવ્યા હશે ને કેટલું સારું થવા માંડે. અચ્છી બનેગી તેરી બિગડી બનેગી, બગડતું હોય ને ત્યારે સાધુ ને પગ પકડી ને ભરતભાઈ તો સારું થયો નથી, પગ પકડી લીધા આમ સારું થવા માંડે, કોઈ ઉઘરવાનો આરો દેખાય નહીં. દુનિયાના લોકો જયારે હાથ ઊંચા કરી લે અને ત્યારે સાધુના શરણમાં જઈને બે હાથ જોડીને વંદન કરે ને ખાલી અને કામ કાઢે જાય. દુનિયા જયારે હાથ ઊંચા કરે ને ત્યારે સાધુ જયારે હાથ નાખે ને ત્યારે ઠાકોરજી ને કામ કરવું પડે. એના વચને ભગવાન ને હોશ ન હોય ને, પણ સાધુ જયારે વચન દે ને ત્યારે ભગવાન ને કામ કરવું પડે. મરવાનું છે કાલે, કરોડ રૂપિયા ભરી શકાય એમ નથી, અને એ વખતે સાધુ નું દર્શન થઈ જાય ને બે હાથ જોડીને વંદન કરે ને, અને સાધુ એટલું જ કહે, શું છે ભાઈ જો હું 1 કરોડ રૂપિયાનો દંડ ન ભરું તો મને ધર્મ પરિવર્તન કરાવે ને એ મને મંજૂર નથી, ધર્મ પરિવર્તન ન કરું ને મરી જાવું મને સારું. પણ ત્યારે એટલું જ કહે કે તું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર, તારો કરોડનો દંડ સ્વામિનારાયણ ભગવાન ભરે. અને એ સાધુના વચને ઓલો ભજન કરવા માંડ્યો. અડધા દિવસનો સત્સંગ ભજન કરે, સાંજના સમયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો થાય
અને વહેલી સવારે સ્વામિનારાયણ ભગવાન આવીને 1 કરોડ રૂપિયાનો દંડ પેલા લખનૌના વાણિયાનો ભરી જાય, આ સાધુની તાકાત. એ સ્વામિનારાયણ ભગવાનના સંત વ્યાપકાનંદ સ્વામી બગડતું હોય ત્યારે એની સાથે હેત રાખે ને તો ભાઈ કામ સુધારી. ખાલી એની સાથે હેત રાખો, એને સંઘમાં રહે ને તો એની સાથે પાછું કામ કેવું કરે? બગડતું અને કામ કરે, સુધારી તો દે, પણ હાવ બગડી ગયા હોય ને તોય પણ સુધારી દે. કેવું પરિવર્તન લઈ આવે સંત, એનો દર્શન કરાવે. કાકાસે તોય હંસ બનાવે, કાકાસે તોય હંસ બનાવે, કાકાસે તોય હંસ બનાવે, કાકાસે તોય હંસ બનાવે. ઈટ જાય ઉર કે દા કરે, હંસ બનાવે. કાગડો હોય ને કાગડો, એમાંથી સાધુ હંસ બનાવી, સમજાય તમને? કાગડામાંથી હંસ બનાવી, એ કેમ થાય? એકાદ કાગડો પકડી આવજો સાધુ આગળ, એકાદ પકડી આવજો તો હંસ બનાવી દેશે. લખે થી કાગા છે તો એ હંસ બનાવે. કાગડા જેવું જીવન હોય ને, કોકના નકરા ચઠ્ઠા જેવાનું જીવન હોય, પણ એક સદગુરુનું શરણો સ્વીકારી લે ને તો એને હંસ જેવો બનાવી દેવા. આ સભાની અંદર કેટલા બધા સંતો બેઠા છે, એક દિવસ આ બધા સંતો એક સદગુરુનું શરણો સ્વીકાર્યો ને ત્યારે હંસ બનાવીને કે આ અમે બેઠા. આ ઠેઠ માથે કથા કરતો કરી દીધો મને લે. એક સદગુરુ, એક સાધુની તાકાત. આ બધા જો તમે આ કેટલા ભજન કરે, બધા કળા કેટલી જબરજસ્ત છે ને, તો કળા કઈ અહીંયા આવ્યા ને કળાવી ગયું નથી, ઘરથી કળા હતી, પણ એક સાચા સદગુરુનો શરણ લીધું તો કળા નરનારાયણ ભગવાન અને આ સંતોને રાજી કરવા માટે વપરાય. કાગડા જેવું જીવન હોય ને હંસ જેવા બનાવી દે ભાઈ, આપણને ભગત બનાવી દે. ચાર જણાને જીવન ગમે ને એવું બનાવી દે, આ ભગવાન રાજી થાય ને એવું જીવન બનાવી દે, એનું સરનું સ્વીકારી લે. ત્યારે કેવી એની તાકાત હશે ભાઈ, સંસારમાંથી બારે તો કાઢી લે, નીકળેવાને બારે કાઢી લે. જેમના નિમિત્તે આપણે કથા કરી રહ્યા છે, અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી મુકુંદ પ્રસાદ દાસજી સ્વામી. કેટલાય મુમુક્ષુન, ચાર ચાર શિષ્યો અહીંયા બેઠા, સંસારમાંથી બારે કાઢી લીધા ને તાકાત કેવી હશે? પૂજ્ય પ્રભુજીવન સ્વામી, પૂજ્ય કૃષ્ણજીવન સ્વામી, પૂજ્ય જયકૃષ્ણ સ્વામી, પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી, આ સંત બારે કાઢી લીધા ભાઈ, ભગવાન સુધી પહોંચાડી. આ એક એક સાધુ જેના નિમિત્તે કથા કરી ત્યારે એની વાત કરીએ, પરંતુ ભાઈ એક એક સાધુ આપણે આવું કામ કરે એની સાથે સંસારમાં રહીને પણ તમે એવા સારા રૂડા રૂપાળા થાવ ને એનું કામ કરે, આપણને શીખવાડવાનું કામ કરે, હંસ બનાવવાનું કામ સાધુ કરે. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ 20 વર્ષ પહેલા સંકલ્પ એવો કર્યો કે કચ્છનો એક એક યુવાન છે ને એ હંસ જેવો હોય, નરનારાયણ ભગવાનને ગમે ને એવું એનું જીવન બને, અને કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળની સ્થાપનાનો વિચાર કરે. અને 20 વર્ષની અંદર સંતોએ કેટલા યુવાનોને હંસ જેવા બનાવી દીધા. દર વર્ષે શિબિર થાય ને આવો ને ત્યારે ખબર પડે એક સાધુ કેવી મહેનત કરે. સેના માટે? કાગડા જેવું જીવન હોય હંસ બનાવી દે, મીટ જાય ઉર કે દાગ રે, અન સ્વીકારે હો. તમ શિબિર નથી એમ કેરો તેજનભાઈ, ક્યારેક આવો ને ત્યારે ખબર પડે. એમ છેલ્લો દિવસ હોય ને ત્યારે સંતોની આગળ આવીને કે પોતાની ભૂલ કબૂલ કરે, 5 દિવસની અંદર આમ હસતા હસતા આવ્યા હોય, આંખમાંથી આમ રોતા રોતા જતા હોય, આંખમાંથી અશ્રુની ધારા. સાધુ અમારા માટે કેટલું કરે,
એની સાથે હેત થઈ જાય, એના સુધી પહોંચાડે, પછી એમ થાય કે આ ભગવાનના યોગમાં આવ્યો છે, માયામાં કે બંધાઈ ન જાય અને ભગવાન સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરું. ભગવાન સુધી પહોંચવામાં ત્રણ આશા છે ને બહુ મજબૂત છે, કે ભગવાન સુધી પહોંચવા દેતી નથી. કઈ ત્રણ આશા છે જેને સાધુ છોડાવે છે? સુત વીત નારી તીન આશા, સુત વીત નારી તીન આશા, શક્તિ મુકાવ્યો સુત વિત અને નારી. દીકરામાં આશા તો હોય પણ સંસારની અંદર આ મોજતી રહો, પણ મન છે ને ભગવાનની અંદર જોડી રાખો. રૂપિયા છે ને એ પણ બાંધેવો. જાગ શકે તો ત્યાગ શકે તો ઉને ત્યાગ દે, પણ કેવી ધારદાર એની વાણી હશે કે ભલભલા હૃદયમાંથી વાસના કાઢી અને વાસુદેવને પ્રસ્થાપિત કરી દે. આ તાકાત સાધુ એની સાથે હેત થઈ જાય ને તો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે કે રાજા આ બંને સંતોનો શાપ થયો, પણ અનુગ્રહની અંદર બંનેને ભગવાન મળ્યા. શાપની અંદર જો ભગવાન મળે તો હેત કરીએ, તો ભગવાન ન મળે ભાઈ રાજી પે દોડતા દોડતા ભગવાન મળ્યો આપણને. રાજા ચોથા મન્વંતરની અંદર ભગવાને હરિ અવતાર ધારણ કર્યો, અને ત્યાર પછી પાંચમો મન્વંતર એમાં રૈવત નામના મનુ થયા છે, છઠ્ઠો મન્વંતર એમાં ચાક્ષુષ નામના મનુ થયા છે, અને છઠ્ઠા મન્વંતરની અંદર ભગવાને સમુદ્ર મંથન કરવા માટે ત્રણ અવતાર ધારણ કર્યા છે. એ કથા આવે છે. કેટલા? ત્રણ અવતાર ધારણ કર્યા છે. જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે ભગવાન તો દોડતા આવે છો, આપણા માટે દોડતા આવે. જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે ક્યારેય કામ અટકાવતા નથી, અટકવા દેતા પણ નથી. રાજા પરીક્ષિત કહે છે, ગુરુદેવ એ કથા મને સંભળાવો ને. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એકવાર દુર્વાસા ઋષિ વૈકુંઠ લોકમાં જઈ રહ્યા હતા ભગવાનના દર્શન કરવા માટે. રસ્તામાં ઐરાવત હાથી ઉપર બેસી અને ઇન્દ્ર જઈ રહ્યો હતો. સ્વર્ગનો રાજા છે, એનું વાહન ઐરાવત હાથી, સાત સૂંઢવાળું, હાથીની સાત સૂંઢ, એના માટે અંબાડી ઉપર બેસીને ઇન્દ્ર જઈ રહ્યો હતો, સ્વર્ગનો રાજા. દુર્વાસા ઋષિને થયું કે ગમે તેમ તો રાજા છે તો લાવ, એનું સન્માન કર. એટલે પ્રસાદીની કમળના પુષ્પની માળા હતી ને એ દુર્વાસા ઋષિએ ઇન્દ્રને આપી. હવે હતો ઉપર, દુર્વાસા ઋષિ નીચે, ઘોડા ઉપર હતો હજી માથું નમે, પણ ઇન્દ્ર હાથી ઉપર બેઠો તો માથું નમે ક્યાંથી? એટલે દુર્વાસા ઋષિએ છે ને આમાં મારનો ઘા કરે, કાંઈક એમ જ કરે ને આમ ઘા, એટલે હાથીના માથા ઉપર માળા પડી. પણ ઇન્દ્ર દુર્વાસા ઋષિની સામે જોયું ને, કંઈક તો આગળ બધા નાચગાન કરતા હતા ને નૃત્ય ચાલુ હતું ને વાજિંત્રો વાગતા હતા ને એની અંદર એટલો જોવામાં તલીન હતો કે ઋષિ દુર્વાસાએ પ્રસાદીની પુષ્પમાળા આપી અને એની માળાની અવગણના કરી. હવે હાથીના માથા ઉપર માળા આવી એટલે હાથીને એટલે સુગંધીદાર પુષ્પો, અને માથા ઉપર ભાઈ કાંક રે એટલે તરત આપણે હાથ ફેરવાની હોંસતો થાય ને, એમ હાથીએ શું કર્યું, સૂંઢ ફેરવી, સૂંઢ ફેરવી અને માળા લીધી. માળા આવી નીચે, નીચે આવીને પોતાના પગ નીચે કચડા, અને આ ઋષિ દુર્વાસાએ જોઈ
માળાની અવગણના કરી સામો જોયો નહીં અને એ જ મારા હાથીના પગ નીચે કચડાઈ ગઈ. અને આટલું જોઈને ઋષિ દુર્વાસન ક્રોધ આવી ગયો અને આમે ક્રોધાવેશ, તો દુર્વાસન તો કેવું જ ન પડ્યો. અને એ વખતે કેવા લાગે, હે ઇન્દ્ર, ઐશ્વર્યના મદથી સત્તાના મદથી આંત બની ગયેલો ઇન્દ્ર, ત્રણે લોક સહિત તું લક્ષ્મીહીન બની જા. આમ ઋષિ દુર્વાસના મુખમાંથી શબ્દો નીકળ્યા. સુખદેવજી મહારાજ કહે કે રાજા, દુર્વાસાના શ્રાપને લઈ દેવતાઓ નિર્બળ બન્યા છે. દૈત્યએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, સ્વર્ગ લોક દેવતાઓ પાસેથી છીનવી લીધો છે. એક સંતનો અપરાધ થાય અને સંતના મુખમાંથી નીકળેલા શબ્દો અસર તો કરે હો. છીનવી લીધું, દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે ગયા. કેવા લાગ્યા, બ્રહ્મદેવ કંઈક ઉપાય બતાવો. બ્રહ્માજી કહે કે ક્ષીરસાગરના કિનારે જઈને ભગવાનને આરાધના કરો, ભગવાન ઉપાય બતાવશે. તપ કર્યું, ક્ષીરસાગરના કિનારે જઈ ભગવાનને દર્શન આપ્યા છે અને કીધું કે હે દેવો, દુર્વાસાના શ્રાપથી સમુદ્રમાં બધું જ વિલીન થયું છે, માટે તમે સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરો. શું કરવાનું છે? દરિયો મંથવાનો છે. ઘરે છાશ કરતા ને પેલા જોઈને છાશ કરે, માખણ કેમ બારે આવે, એમ દરિયો આખો વલોવાનો છે. આ કરો એ કે. અને પારી પાછા જેવા હતા પેલા એવા થઈ જશો. દેવતાએ કીધું કે સમુદ્ર મંથન કરીએ કેમ, તો કે પેલા દૈત્યોની સાથે સંધિ કરો. તો કે એ તો મારો દુશ્મન છે, કે દુશ્મનને મિત્ર બનાવો, કામ કરવું છે ને તમારે. ભગવાન શીખવાડ્યો, કોઈ એવું અઘરું કામ હોય ને તો દુશ્મનની આગળ પણ હાથ જોડવો પડે. કરો એ. અને એને અમૃતની લાલચ આપજો, સમુદ્રમાંથી અમૃત નીકળશે. આપે બંને ભેડા થઈને મંથન કરી, અડધું તમારું ને અડધું મારું, તમારી સહાયતા કરશે. ને ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ દૈત્યોની પાસે સમુદ્ર મંથનનો પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવમાં સહમત થયા કે સમુદ્ર મંથન કરતા અમૃત નીકળે છે. એ બે સરખા ભાગે, અડધું તમારું ને અડધું અમારું. અને બધાને ખબર કે અમૃત પીએ તો અમર થઈ જાય, પછી ક્યારે મરીએ જ નહીં, એટલે એની તો લાલચ લાગી, એટલે બધા તૈયાર થયા છે. સુખદેવજી મહારાજ કહે કે રાજા, અને સમુદ્ર મંથન કરવાને માટે તૈયાર થયા છો 33 કરોડ દેવતા, 66 કરોડ દૈત્યો. ભાઈ દરિયો વલોવાનો છે ને, હે દરિયો વલોવાનો છે. કે ચાલો, દૈત્યો તૈયાર થઈ ગયા, દેવો તૈયાર થઈ ગયા અને મળ્યા, બધા આવ્યા હો સમુદ્રના કિનારે. સમુદ્રના કિનારે ઊભું થાય ને, દરિયામાં પડવું પડે, વલવાય કેમ? તો કે વલોવા માટે કાંક જોઈ તો ખરો ને, ગ્રાઇન્ડર તો જોશે ને, હા હલવાનું કેમ, કાંક જોઈ તો ખરો ને. તો કે એના માટે મંદરાચળ પર્વત લઈ આવો. હવે મંદરાચળ આ કથા છે ને વાસુદેવ મહાત્મ્યની અંદર બહુ વિસ્તારથી આવે, અને કહીએ ને તો આમ બોલીએ તો એમ થાય કે ભાઈ આપણા મગજમાં ના આવે. 11-22 હજાર યોજન ઊંચો મંદરાચળ પર્વતો, એને કાઢવાનો. 11 હજાર યોજન જમીનમાં છે ને 11 હજાર ઉપર છે. દેવતાઓએ પ્રયત્ન કર્યો, ઉપડ્યો ને, એટલે ભગવાને કીધું ગરોડ, તો કે હા આ મંદરાચળને સમુદ્રમાં મૂક્યો, ચાંદથી ઉપાડી લીધો. ભગવાનનું વાહન હો, ચાંદથી ઉપાડીને દરિયામાં મૂકી દીધો. અને કીધું તો કે હવે દોરી એ ખપશે તો ખરી ને વલોવા માટે, કારણ કે હલાવવા માટે દોરી તો જોઈએ ને. તો કે દોરી માટે, તો કે વાસુકી નાગને મળવા માટે જાઓ. એને તો કે હા પાડશે, તો કે આમાં તો આમ છોડા નીકળી જશે, આમ વીંટીને ખેંચવાનો હતી, એક છોડા નીકળી જશે. તો કે હા પાડશે, તો કે અમૃતની લાલચ દેજો, એટલે બધા હા પાડશે. એ કે અમૃત મળવા માટે બધા તૈયાર થશે. વાસુકી નાગને કીધું, તો કે હું મરી જાઉં પણ તને મરવા નહીં દે, અમૃત પાછું તને. તો કે હાલો, તો વાંધો નથી, તો ખેંચાવવામાં વાંધો નથી. એ આવી ગયા તૈયાર થઈ. દેવતાઓ તૈયાર થયા, દૈત્યો તૈયાર થયા, મંદરાચળ પર્વતને મૂક્યો અને વાસુકી નાગનો વીટ્યો અને સમુદ્ર મંથન કરવાને માટે તૈયાર થયા. સ્વયં ભગવાન હાજર રહે. અને કેવા અદ્ભુત કવિના શબ્દો છે, ભગવાન સમુદ્ર મંથન કરવાને માટે તૈયાર થયા છે. કેવાલે માંડ્યું વલોણું મોઘા મોલનું રે, વાલે માંડ્યું વલોણું મોઘા મોલનું રે, વાલે માંડ્યું મોલોણું.
અમૃત મળી જાય એના માટે સમુદ્ર મંથન કરે છે. સામ સામ આવી ગયા, કેદી ભળે નહીં, એ પણ અમૃત ની લાલચે બધાને ભેડા કર્યા હો. અને આ આઈડિયા ભગવાન, આપણી બુદ્ધિ કામ ન કરે ને ત્યારે ભગવાન કહેવા સદગુરુનો શરણ પકડશું ને તો એનો વિચાર આપણને કામ કરી જશે. વચ્ચે ભગવાન મધ્યસ્થ રહ્યા સમુદ્ર મંથન કરાવવાને માટે. સુખદેવજી મહારાજ કહે કે રાજા, દરિયો વલોવાનું શરૂ થયું છે અને મહા મોટું મહેનતનું કામ છે ભાઈ, સરળતાથી તો થાય એમ નથી. આપણે થોડીક મદદ કરશું દેવોને, તમે બધા મદદ કરશો થોડીક, હા, તમને પૂજા કરો, અમૃત જોઈએ તમને, હા, સરલી અમૃત જોઈ, મદદ તો કરવી પડે ને, મહેનત વિના કાંઈ મળતું નથી ને, હા. બહુ સરસ શબ્દો છે, આમ તાલીન તાલ થયો સ્ક્રીન ઉપર શબ્દો આવે છે, બધા થોડીક વાર તાળી પાડો ને, તાલમાં હો પછી સંતો ગાશે, અને સ્ક્રીન ઉપર શબ્દ આવે એટલે તમારે બધાને બોલવાનું હો, તાળી એક બધાની એક સરખી. હે નાખી વનસ્પતિ બ્રહ્મ લોકની રે, હે નાખી વનસ્પતિ બ્રહ્મ મૂકવાની અંદર બધે ઔષધિઓ નાખી અંદર બોલવાનો છે.
નાખી બધી, તેમાં સાગર ગોળી ની માય, ગોળી ગોળી એટલે માટલું મોટું, પણ ગોળી કઈ તો કે દરિયો, એની અંદર નાખી. બધા ગોઠવાઈ ગયા, મંદરાચળ વચ્ચે મૂકી દીધો તો વાસુકી નાગ ને આટી મારી અને પછી ખેંચાતાણ કરવા માંડ્યા. ખેંચો અને ત્યાં બે વચ્ચે વિવાદ, દેવતો અને દૈત્યો વચ્ચે. દેવતાઓ બધા વાસુકી નાગના મોઢા તરફ હતા અને દૈત્યો હતા પૂછડા તરફ. તો કે હરા કે આ બધા મોઢા આગળ ને આપને પૂછડું પકડવાનું, તો કે એમ કેમ થાય? તો કે તમે અમને મોઢું પકડવા દો તો મંથન કરીએ, નહીં તર આપણે કરવું નથી. અટકાયા દેવતાઓ કે ભગવાન ને કે પ્રભુ આમાં શું કરું? ત્યારે ભગવાન કે ચિંતા ના કરો, ડૈડો હોય ગયા, કઈ મંથન ચાલુ કરો પછી જોયા જેવું થાય. આટલા બધી આવો તમે આ બાજુ આ પક્ષમાં આવી જાઓ, કાંઈ વાંધો નહીં. આવ્યા મોઢા બાજુ, ઓલા ગયા પૂછડા બાજુ, ખેંચાતા શરૂ થયો. પણ જેવો ભાઈ અમૃત લેવા માટે ગમે હેરાન તો થવું ને, પછી ખેંચ્યો ને એવી તાણ પડી તો મોઢામાંથી ઝેરની જ્વાળા નીકળી, પણ એવા ધુમાડા નીકળ્યા મોઢા ઘર હતા ને બધા કાળા થઈ ગયા. પછી હારા વાતો કરવા લાગ્યા કે આ તો ભૂલ થઈ ગઈ, હવે કાળા થઈ ગયા તો કે હવે બદલ, તો કે હવે ન બદલાયો, હવે તો આ પૂરું કરવું પડે. આમ ચાલતા ચાલતા થોડું ચાલે ને ત્યાં તો મંદરાચળ ધીમે 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 ડૂબવા લાગ્યો, ડોલવા લાગ્યો. નીચે કાંઈક સ્થિર જોઈ તો ખરું ને, ડોલવા લાગ્યો. દેવતાઓને એમ થયું કે આ કરીને કાંઈક થોડીક પ્રયત્ન કરીને કાંક વિઘ્ન આવે. ભગવાન આગળ જઈને પ્રાર્થના કરી, પ્રભુ મંદરાચળ ડોલે જ, સ્થિર રહે તો મંથન થાય ને. ભગવાન કે ચિંતા ન કરો, એના માટે ક્યાંક વ્યવસ્થા કરું. સુખદેવજી મહારાજ કહે કે રાજા એ જ વખતે મંદરાચળને ભગવાનને સ્થિર રાખવા માટે કુર્મનું કાચબાનું રૂપ ભગવાને ધારણ કરી અને પોતાની પીઠ ઉપર મંદરાચળને ધારણ કરે. બોલે કચ્છ ભગવાન કી, કુર્મા અવતાર ભગવાને ધારણ કર્યો, મૂક્યો પીઠ. મંથન શરૂ થયું, 1000 વર્ષ સુધી મંથન કર્યું તો કાળકૂટ નામનું ઝેર નીકળ્યું. તો કે આવું ઝેર પીવે કોણ? જાઓ મહાદેવની પાસે. મહાદેવજીને પ્રાર્થના કરી, મહાદેવજીએ ઝેર પીધું, ગળામાં હુકવી નાખ્યું, પરિણામે નીલકંઠ કહેવાના. ફરી મંથન શરૂ થયું અને એક પછી એક રત્નો નીકળવા લાગ્યા. ચંદ્રમા નીકળ્યા, મહાદેવજીને આવ્યા અને રત્નો નીકળતા નીકળતા ઉચ્ચ શ્રીવા નામનો ઘોડો નીકળે ને એનું દર્શન કરાવ. એક ઉચ્ચ શ્રવા અશ્વ નામનો રે, એક અશ્વ નામનો રે, એક અશ્વ ઉચ્ચ શ્રીવા નામનો રે, એક અશ્વ ઉચ્ચ મોલ નું
મને પાછું મળવો જોઈએ, બધા કઈ વાંધો ને તમારું ને તમે લે. મંથન કરતા કરતા આગળ કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો. તો કે આ તો ભગવાનના ગળામાં શોભે, તો નારાયણ ભગવાનને અર્પિત કરો. રંભાદી અપ્સરાઓ નીકળી હો સમુદ્ર મંથન કરતા, દેવતાઓને આપી લો તમે રાખો. પારિજાતનું વૃક્ષ નીકળ્યું. તો કે આ કે નહીં, તો કે આ દેવતા દઈ દે લ્યો. દૈત્યો કે હવે બહુ હદ થાય હો તમારી, જી નીકળે તો કે આ હાથી નીકળે તો તમારો, અપ્સરાઓ તમારી. ઓલો પારિજાત નું વૃક્ષ નીકળે તો કે આ તો સ્વર્ગમાં શોભે. ઓલો કૌસ્તુભ મણી નીકળ્યો તો કે આ નારાયણ ને શોભે. તો અમે શું ત્યાં કને ખાલી ભૂખે મરવાયા જ, અમારે કઈ નહીં, ખાલી અમારે ખાલી આમ ખેંચાવાનું, મહેનત જ કરવાનું. આમ બોલ્યા ત્યારે તમે એમ કેતા હતા કે બધાને વર્ષ સરખે ભાગે મળશે, આ તો બોલો તમે જ લેતા જાઓ, અમને ક્યાંય દેતા નથી. તો નક્કી થયું હવે જી નીકળે એ તમારો. એવા હોશ થી મંડ્યા, હવે જી નીકળશે આપણું, પણ શું નીકળશે ખબર નથી. જી નીકળે આપનું, તો ચાલો કરો મંથન. દેવતાઓ દૈત્યો વાસુકી નાગને ખેંચતા જાય મંદ્રાચર નું મંથન ચાલતું હતું મંથન. અને બરાબર મંથન કરતા 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 સુખદેવજી મહારાજ કે રાજા દારૂ નીકળ્યો. હે તો નક્કી થયું કે જી નીકળે આપનું, તો કે હાલશે લાવો તમે બસ. ઉપાડી ગયા હો, ઈ લઈને ગયા છે એટલે આપણું નથી, તેનું છે. આપણે કદાચ એની બાજુમાં જઈએ તો આપણે એની પંક્તિમાં ભળીએ. દારૂ એને દીધો, હાલો મંથન કરી આવે ફરી પાછું. તમે તમારા ભાગનું મળી ગયું ને, ફરી થોડોક બધે ચડાવે એવો ગટગટાયો. પણ એવું જો સાયું 66 કરોડ ની અંદર આપણે બધા લઈ લીધું હો, દેવતાઓને મળ્યું, દૈત્યોને મળ્યું, હવે કઈક આપના ગુરુ ને દાન કરવું પડે કે ન કરવું પડે. તો કે આપના ગુરુ કોણ કહેવાય, તો કે ઋષિઓ આપણા ગુરુ કહેવાય. તો કે હવે મંથન કરતા જી નીકળે એ ગુરુ નું, તો ભલે. અને મંથન શરૂ કર્યો અને સાગર માંથી શું નીકળ્યો, હે ત્યાર પછી સાગર માંથી નીસરી રે, ત્યાર પછી સાગર માંથી નીસરી રે, ત્યાર પછી સાગર માંથી નીસરી રે, ત્યાર પછી સાગર માંથી નીસરી રે. હે રૂડી કામધેનુ ગાય, રૂડી કામધેનુ ગાય, ભલે માંડ્યું ખાજી દેજી, ભલે માંડ્યું વલોણું મોઘા મોલ ધૂરે,
ધેનુ ગાય નીકળી ને કામ ધેનુ ગાય ઋષિઓને આપે. કેવી ગાય? તો કેની આગળ સંકલ્પ કરો ને એ બધું આપે, એ ઋષિઓને આપ્યું. સુખદેવજી મહારાજ કહે કે રાજા આગળ મંથન કરતા કરતા સમુદ્ર મંથનમાંથી સાક્ષાત લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. એવા રૂડા રૂપાળા બધાને એમ થયું કે અમને મળે, અમને મળે, અમને મળે. લક્ષ્મીજીએ બધાની સામે જોયું કેવા છે. સ્વામિનારાયણ ભગવાનની આ વાત વચનામૃતની અંદર પણ યાદ કરી લક્ષ્મીજી નીકળ્યા ને સમુદ્ર મંથન, બધાની સામે જોયું છે તો રૂપાળા, દેખામાં રૂડા રૂપાળા લાગે પણ ગુણના ઠેકાણા નથી. કે આમાં ગુણ દેખાય છે પણ સારું રૂપ નથી. બધાની સામે જોયું ઓ, અને છેલ્લે નારાયણ ભગવાન ઉભા હતા ને એની સામે જોયું, તેની અંદર રૂપ પણ દેખાણું અને ગુણનું પણ દર્શન થયું. અને એ વાતે લક્ષ્મીજીએ નારાયણ ભગવાનને ગળામાં વરમાળા પહેરાવી અને લક્ષ્મીજીને નારાયણ ભગવાનની સાથે લગ્ન થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. સુખદેવજી મહારાજ કહે કે રાજા આગળ સમુદ્ર મંથન થયું છે ને એની અંદર મંથન કરતા સાક્ષાત ભગવાન ધનવંતરીનું રૂપ ધારણ કરી અમૃતનો કળશ લઈ અને પ્રગટ થયા છે. અમૃતનો કળશ જોયો, દૈત્યોથી ધીરજ ન રહી, ઓલો વાસુકીને પડતો મૂક્યો, પૂછડું પડતો મૂકીને દોડે ધનવંતરી ભગવાનના હાથમાંથી કળશ લઈ લીધો અને ભાગ્યા છે. દેવતાઓ ભગવાનને શરણે ગયા છે. પ્રભુ કરીએ શું, આ તો આપણે મહેનત માટે કરી કે અમૃત મળે ને આ તો દૈત્યો લઈ કે ભગવાન કે ચિંતા ન કરો, હું કામ કરું છું. આટલું કઈ ભગવાન દ્રશ્ય થયા છે. દૈત્યો કળશનો લઈને દોડ્યા ખરા પણ પરસ્પર મંડ્યા લડ ઝઘડવા, ઝઘડે પેલા હું પીસ ને પેલા હું પીસ પેલા હું પીસ, વારા ફરતી બધા પીધું તો મળત કે ન મળત, પણ પેલો હું લઉં આમ ઝઘડવામાં ઝઘડમાં રહ્યા. પણ ત્યાં સુખદેવજી મહારાજ કે રાજા ભગવાનને મોહિની રૂપ ધારણ કર્યો, સ્ત્રીનું રૂપ ધારણ, આ બે હું બે ધારણ કર્યું. દૈત્યોની આગળ ભગવાન પ્રગટ થયા ને એવી આમ રૂપાળી સ્ત્રીને જોઈને દૈત્યો કે આ છે કોણ, બહુ રૂપાળા છે, આપણે કીધી જોયા નથી આવા રૂપાળા. બાજુમાં જઈને પૂછા કર્યું કે તમે કોણ છો? હું મોહિની છું, મારું નામ મોહિની છે. એટલે ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, શું તમારા લગ્ન થઈ ગયા છે? હું પૂછ્યું, બોલા અમૃતનો કળશ હતો ને હાથમાં, પૂછ્યું તમારા લગ્ન થઈ ગયા છે? મોહિની ભગવાન કહે કે તમે મને પ્રશ્ન પૂછનારા કોણ? ઓકે, અમે કશ્યપ ઋષિના દીકરા દૈત્યો છે. આ સમુદ્ર મંથન કરી અમે બંને ભાઈઓ દૈત્યો ને દેવતાઓ ભેળા થઈને સમુદ્ર મંથન કરીને અમૃત કર્યું, આ મેળવ્યું છે. ભગવાન કહે અચ્છા, હવે આનું શું કરશો? ભગવાન મોહિની રૂપમાં જો, સ્ત્રીના રૂપની અંદર, ઓલા બધા રૂપની અંદર એકદમ મોહિત થયા, શું કરશો આનું તમે? દૈત્યો કહે કે દેવી, આ અમૃતના ભાગ માટે ઝઘડી રહ્યા છે. ભગવાનની કૃપાથી તમે અહીંયા પધાર્યા છો, એને ખબર નથી કે ભગવાન આવ્યા છે. તમે આવ્યા છો તો તમારા હાથે બધાને વેચી દો ને તો ઝઘડો પૂરો થઈ જાય. કાંઈ વાંધો ને લાવો, એ કે લાવો 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 લાવો. ભગવાને અમૃતનો ગળો હાથ મળી તો દૈત્યો આવ્યા, ગોઠવા દૈત્યો ગોઠવાના, દેવતાને કે ગોઠો, જો મારા હાથે દઈશ અને હું જેને દઉં એને, ભાઈ તમારે કાંઈ બોલવું નહીં, જો તમારી ઈચ્છા હોય તો જો, ભાઈ તમે એમ કે પેલા આને દો ને પછી આને દો, એ નહીં થાય, મારા મન ભાવે એમ કરીશ, જો તમારી ઈચ્છા હોય તો. તો તમે જેમ કરો અમને હાલશે, પણ તમારા હાથે પા. ભગવાન કઈ વાંધો, સુખદેવજી મહારાજ કહે કે રાજા અને ભગવાન પછી દેવો બેઠા હતા, દેવોને અમૃત પાવાનું શરૂ કર્યું. એક પછી દેવતાઓને પીવડાવતા જાય અમૃત. અને એમાં રાહુ નામનો દૈત્ય હતો ને એને ખબર પડી ગઈ કે આ મોહિની નથી, મોહન છે, આ બધા હરામી છે, આપણે મહેનત કરાવી કરાવી ને અમૃત બધા પી જશે, બોલવામાં કાંઈ વાંધો નહીં. તેઓ શું કર્યું, દેવનું રૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. આવી છાનોમાન દેવના રૂપમાં આવ્યો એટલે કોઈને ખબર ન પડી, બેસી ગયો. ભગવાન અમૃત પાતા પાતા આવ્યા એટલે સૂર્યને પીવડાવ્યું, પછી રાહુ બેઠો તો પંક્તિ ભેદ તો ન કરાય એટલે એને પીવડાવ્યું, પીને દીધું, પછી ચંદ્રને દીધું, એને પીવડાવ્યું. ઓ બેન ખબર પડી ગઈ કે આ છે દૈત્ય, એટલે ઓ બે જણા ચાંચી કરી,
ઈ કે આ દૈત્ય છે, આપણા પક્ષનો જ સામેના પક્ષનો છે. અને તરત જ ભગવાન મોહિનીમાંથી ચતુર્ભુજ થઈ સુદર્શન ચક્રથી રાવનું માથું કાપ. પણ કર્યું શું? અમૃત દીધું હતું, પીધું ને, ગળાથી નીચે ઉતરી ભગવાન સુદર્શન ચક્રથી માથું જ કાપ્યું. ત્યારે એકમાંથી બે થયો, ધડે જીવતું રહ્યું ને માથું જીવતું રહ્યું. અને પછી કે તમારી ખેર નથી, કે ચાંચી કરનારા તમે કોની, કે જીવું ત્યાં સુધી મૂકું નહીં. અને હજી નડે જ, ખબર ને તમને, હજી નડે, ક્યારેક 3 કલાક નડે, ક્યારેક 4 કલાક નડે. એના માટે 9 કલાક ભૂખે રાખે, ક્યારેક 12 કલાક ભૂખે રાખે, ગ્રહણના રૂપમાં આજે પણ હજી રાહો. પણ એક અસુરને અમૃત કોઈને નહીં, અને એને ભગવાનને ઓળખી જાય ને એ અમૃતનો અધિકારી થાય. ઓળખી ગયો, મોહન છે, મોહિની નથી. સુખદેવજી મહારાજ કહે કે રાજા, આમ ભગવાને દેવતાઓને અમૃત પીવડાવી સમુદ્ર મંથન પૂર્ણ કર્યું છે, અને પછી અમૃત પી અને દૈત્યની સામે યુદ્ધ કરીને સ્વર્ગ પાછું લીધું છે. રાજા, દેવતાઓ આવી ગયા સ્વર્ગ ઉપર, અને દૈત્યને મારવા લાગ્યા. એટલે દૈત્યના ગુરુ શુક્રાચાર્ય ઇન્દ્રએ બલિન મારી નાખ્યો, એટલે સંજીવની વિદ્યાથી ફરી પાછો જીવિત કર્યો છે. અને રાજા બલિ શુક્રાચાર્યને પગ પડી, ગુરુ મહારાજ કૃપા કરીને તમે અમને બચાવી લીધા, પણ હવે આનું ફળ અમે દેવતાઓને દઈ શકીએ એના માટે કાંઈક કરો. શુક્રાચાર્ય કે ચિંતા ન કરી, કે મને જાજી ચિંતા છે કે મારો ચેલો અહીંયા ગન પડ્યો છે, હું તને કાંઈક મદદ કરું. જો મારી વાત માનશો ને તો સ્વર્ગનું સિંહાસન ઉપર બેસાડી દઈશ. બોલો ગુરુ મહારાજ શું કરવું પડે? ત્યારે શુક્રાચાર્ય કે બ્રાહ્મણને પ્રસન્ન કરો. તો કે બ્રાહ્મણ તો ભગવાન કાંઈ નહીં કરી શકે, ભગવાનને પણ બ્રાહ્મણ રાજ એકદમ વાલા છે, એના માટે શું કરીએ? તો કે યજ્ઞ કરો. એ કહે કે યજ્ઞ કરો, બ્રાહ્મણોને બોલાવો, બ્રાહ્મણો યજ્ઞ કરાવે ને સારી સારી દક્ષિણા આપો ને બ્રાહ્મણોને રાજી કરો, રાજી થશે એટલે કામ થઈ જશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, શુક્રાચાર્ય આશીર્વાદથી પોતાના તપોબળથી એક રથ આપ્યો છે, અને રથ આપ્યો અસ્ત્ર શસ્ત્રથી તૈયાર થયેલો રથ બલિને આપ્યો, અને બલિ એ રથમાં બેસી અને શુક્રાચાર્યના આશીર્વાદ, બ્રાહ્મણોની પ્રસન્નતા અને દેવતાઓ અંજાઈ ગયા એટલું તેજ, અને બલિ ફરી પાછું આક્રમણ કરી સ્વર્ગમાંથી બધાને કાઢીને પોતે સ્વર્ગનો રાજા થઈ ગયો. તો કે હવે શું કરું? તો કે હજી કામ કર, જો તારી ગાદી કાયમ માટે ટકાવી હોય તો યજ્ઞ કર. 100 અશ્વમેઘને બલિએ ચાલુ કરી દીધું, 100 અશ્વમેઘ યજ્ઞ 99 પૂરા કર્યા, ભરૂચમાં નર્મદા કિનારે 100મો યજ્ઞ શરૂ થાય અને એ પૂર્ણ થાય તો બલિ કાયમ માટે સ્વર્ગનો રાજા થઈ જાય. ને આ વાત દેવતાઓની માતા અદિતિને ખબર પડી, અને કશ્યપ મહર્ષિને કીધું કે મારા દીકરા દુઃખી છે, એના માટે કંઈક કરો. તો દેવી 12 દિવસનું પયોવ્રત કરો, અને એના ફળ સ્વરૂપે ભગવાન કૃપા કરશે, અને તમારે ત્યાં કને આ દીકરાનું દુઃખ છે એ દૂર થશે. સુખદેવજી મહારાજ કહે કે રાજા, કશ્યપ ઋષિના કહેવાથી માં અદિતિએ 12 દિવસનું પયોવ્રત કર્યું છે, અને ભગવાને પ્રસન્ન થઈને દર્શન આપ્યા. તો કે બાળક બનીને આવો ને મારા દીકરાઓનો દુઃખ દૂર કરો. અને એ વાત સાંભળીને ભગવાને તથાસ્તુ કીધું, ને સમય પછી સમય જતા સુખદેવજી મહારાજ કહે કે રાજા, ભગવાન કશ્યપ ઋષિ થકી માં અદિતિના ગર્ભની અંદર પધાર્યા છે, અને 9 માસ પૂર્ણ થતા જ ભગવાન માં અદિતિ થકી આ પૃથ્વી ઉપર વામન રૂપે પ્રગટ થયા. દેવતાઓએ જય જયનો નાદ કર્યો. બોલો વામન ભગવાન કી. સુખદેવજી મહારાજ કહે કે રાજા, વામન ભગવાન પ્રગટ થયા, તરત જ બૃહસ્પતિએ ગાયત્રીનો મંત્ર આપ્યો, યજ્ઞોપવિત સંસ્કાર, બ્રહ્માજીએ કમંડલું, માતા અદિતિએ લંગોટી આપી છે, સરસ્વતીએ માળા આપી, પૃથ્વીએ પાદુકા આપી, આકાશે છત્ર, કુબેરે ભિક્ષા પાત્ર, અન્નપૂર્ણા અને પાર્વતીજીએ ભિક્ષા આપી છે. અને કીધું ક્યાં જશો? તો કે ભૃગુ કચ્છમાં જઈશ. કે અને ભગવાન ત્યાંથી બલિની પાસે આવે, ને બલિની પાસે આવીને માંગણી કરી. બલિરાજા તો યજ્ઞમાં બ્રાહ્મણને નાનંદ પાડતા કે શું જોઈ? તો કે મારે 3 ડગલા પૃથ્વી જોઈ. તો કે દીદી, શુક્રાચાર્ય કે દેહ નહીં હોય, કે આ દેખાય બાળક છે, વામન નથી વિરાટ છે,
સાક્ષાત નારાયણ કે તારે ત્યાં કને ભિખારી બનીને આવ્યો છે, ઓ મારા તો ભાગ્ય ભગવાન ને મારે ત્યાં કને ભિક્ષુક બનીને આવવું પડે. સંકલ્પ કરાયો, ત્રણ ડગલા પૃથ્વીમાં જ્યાં સંકલ્પ કર્યો ને, અને ત્યાં તો વામન માંથી ભગવાન વિરાટ થયા. સુખદેવજી મહારાજ કહે કે રાજા, બે પગલાની અંદર બધું સારું બ્રહ્માંડ માપી લીધું, ત્રીજું પગલું વધ્યું મૂકવું ક્યાં? ત્રણ પગલા માંગી હતી ને પૃથ્વી. અને ત્યારે એની પત્નીએ કીધું કે જૈન મૂકો કે તમે ભગવાન કયો માથા ઉપર મૂકે, આ શરીર છે ને એ પણ એ પૃથ્વીનો ભાગ છે. ત્રીજું ભગવાને પાદારવીને બલિના મસ્તક ઉપર મૂક્યું ને પાતાળની અંદર ચાપી દીધો. બલિની પ્રાર્થનાથી આવા સમર્પણથી ભગવાન રાજી થયા કે માંગ, તો કે કાયમ તમે મારે ત્યાં કને દ્વારપાળ થઈને રહ્યો. ભગવાન કહે તથાસ્તુ. બલિ ઉપર ભગવાને અનુગ્રહ કર્યો ને પછી ત્યાં કને રોકાણાને ઇન્દ્રને ભગવાને પાછું સ્વર્ગનું રાજ્ય અપાવી દીધું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમ ભગવાને વામન અવતાર ધારણ કરી અને દેવતાઓનો દુઃખ દૂર કર્યું. અને આગળ આઠમા સ્કંદની અંદર ભગવાન સત્યવ્રત મનુ અને વેદોની રક્ષા કરવા માટે, સપ્તર્ષિઓની રક્ષા કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો છે. આ કથા સંભળાવી અને આઠમા સ્કંદને પૂર્ણ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આવ નવમા સ્કંદની કથામાં હું તને પ્રવેશ કરાવું. નવમા સ્કંદની કથાની અંદર બે કથા મુખ્ય છે, એક સૂર્યવંશની કથા અને બીજી ચંદ્રવંશની કથા છે. એ કથા હું તને શ્રવણ કરાવું છું. જે સૂર્યવંશની અંદર બહુ મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ રાજાઓ થયા છે, એ રાજા વિવસ્વત નામના મનુ થયા, એના વંશની અંદર જે જે થયા છે એ કથા હું તને સંભળાવું. સુરેતા માનવ વંશ પ્રાચુર્ણ્ય પરમ તપ ન શક્ય ન શક્યતે વિસ્તરતો વક્તુમ વર્ષ સતૈરપી. રાજા, સો વર્ષ સુધી વર્ણન કરું ને તોય પણ આનું વર્ણન થઈ ન શકે ને એવું બધું છે. ગુરુદેવ મન કથા સંભળાવો, સૃષ્ટિના આરંભથી કથાને શરૂઆત કરી, એક પછી એક વિશેષ રાજાઓ કથા સંભળાવતા સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, સરિયાતી નામના રાજા થયા છે, એના વંશમાં રૈવત નામના રાજા થયા છે, એનો સૌથી મોટો દીકરો કુકુદમી હતો, તેની પુત્રી રેવતી. એ રેવતીના લગ્ન ભગવાન કૃષ્ણના ભાઈ બળદેવજીની સાથે કરાવ્યા છે. આગળ જતા રાજા શ્રાદ્ધદેવ નામના મનુ થયા છે, એનો નવમો દીકરો નભગ, એનો દીકરો નાભાગ, અને એ નાભાગના વંશની અંદર આગળ જતા રાજા અમરીશ નામના રાજા થયા, જે પરમ ભગવાનના એકાંતિક ભક્ત છે. 24 કલાક જાતે રાજા છે, છતાં પણ ભગવાનની ભાવથી સેવા કરે છે. કોઈ દાસ દાસી નોકર ચાકરની સ્વયં પોતે ભગવાનની સેવા કરે છે. ભગવાનની સેવા કરે, પુષ્પ લેવા હોય તો પોતે ફૂલ પોતે વીણવા જાય, ફૂલનો હાર પોતે બનાવે, થાળ પોતે ઠાકોરજીને માટે બનાવે છે, એવા પરમ એકાંતિક ભગત છે. અને એમાં એક વખત અમરીશ મહારાજાએ ભગવાનને રાજી કરવા માટે એક વર્ષ સુધી દ્વાદશી પ્રદાન એવું એકાદશી વ્રત કરવાનો નિયમ લીધું છે. એકાદશીનું વ્રત કર, દસમના બપોરે એક ટાઈમ જમવાનું, એકટાણો કરવાનો, એકાદશીના આખો દિવસ ઉપવાસ, અને બારસના ફરી પાછું એક ટાઈમ જમવાનું. આ એકાદશીનું વ્રત કરવાનું, આવું એક વર્ષ સુધી વ્રત કરવાનો નિયમ લીધું છે ભગવાનને રાજી કરવા માટે. અમરીશ રાજા, આ રાજાને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર, શિક્ષાપત્રીની અંદર પણ સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા. આત્મનિવેદી ભક્તો એને અમરીશ રાજાની જેમ ભગવાનની સેવા કરે, જાતે પોતે સેવા કરે, અને એકાદશીના વ્રતથી ભગવાનને રાજી કરીને, વાલું વ્રત બહુ છે એકાદશીનું ભગવાન. અને ગમે તે પુરાણ લ્યો, ગમે તે શાસ્ત્ર લ્યો, બધાની અંદર એકાદશી વ્રતની કથા આવે, એનો મહિમા આવે. અને કેવો મહિમા, જે 15 દિવસે દર વખતે આવે, આપણે એકાદશી રાખીએ જ ખરે, અને જેના માધ્યમથી ભગવાન સરળતાથી મળે. હા, સ્વામિનારાયણ ભગવાનના ધરતી ઉપર પધાર્યા ત્યારે કેટલાય મુક્તોને સાથે લઈને આવ્યા, કેટલાય બધા પરમહંસો, એમાં સ્વામિનારાયણ ભગવાનને વાલા પરમહંસ સદગુરુ મંજુકેશાનંદ સ્વામી,
અને મંજુ કેશાનંદ સ્વામીએ પોતાની કલમી એકાદશીનો મહિમા લખ્યો. એકાદશી મહાત્મ્ય નામનો ગ્રંથ બનાવ્યો છે મંજુ કેશાનંદ સ્વામીએ, અને એકાદશી મહાત્મ્ય નામનો ગ્રંથ બનાવ્યો ને એમાં એને મહિમાનું એક પદ લખ્યું જો મંજુ કેશાનંદ સ્વામી, કે જે વ્રત આપણે બધા કરી પણ કેવો મહિમા છે. આવો સાંભળીએ મહિમાને કે ભાઈ આવા મહિમાની સાથે કે જે વ્રત કરીએ એ વ્રતની તાકાત કેવી છે. મંજુ કેશાનંદ સ્વામીના શબ્દો. હે લાખ તપસીને 8000 વર્ષ જમાણે રે, લાખ તપસીને 60000 વર્ષ જમાણે રે, હે લાખ તપસીને 60000 વર્ષ જમાણે રે, લાખ તપસી 60000 વર્ષ જમાણી હે તેનો ફળાય એકાદશી સર્વે પમાણે રે, તેનું ફળ એકાદશી સર્વે પમાણે રે, લાખ તપસી 60000 વર્ષ જમાણે, લાખ તપસી 60000 વર્ષ જમાણે. કેશાનંદ સ્વામી લખે 1,00,000 અને 60000 સાધુને જમાડે, કેટલા 1,00,000 તપસ્વી, કેટલા 1,00,000 તપસ્વી સંતોને 60000 વર્ષ સુધી લાખ જ જમાડે, એક દી ખાલી નહીં હો, 1,00,000 સાધુને 60000 વર્ષ સુધી જમાડે અને જે ફળ મળે એ એક એકાદશીનું વ્રત કરવાથી ફળ મળે. વ્રત કરવા દો, ફરાળી પીઝા, ફરાળી ગોટા એ ખાવાથી નહીં, વ્રતની વાત કરે છો. એટલે સારું, અત્યારે તો એકાદશીની ખબર નથી પડતી, ફરાળી ગોટા આવે હમણાં મને ખબર પડી, હમણાં ફરાળી પીઝા આવીને પૂછા કરી, ફરાળી પીઝા ભુજ મંદિરમાં રાખો બંધા, એટલે એ ખાવાથી 60000 વર્ષ તપનો ફળ ન મળે, વ્રત કરવાથી મળે. વ્રત છે ભાઈ 15 દિવસે તો વ્રત રહેવા દેવો. કન્યાદાન કરવાથી જે ફળ મળે, એક બાપ દીકરીનું દાન કરે અને જે ફળની પ્રાપ્તિ થાય ને એ એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્તિ થાય. ઘણા બધા દાનોની અંદર સુવર્ણ દાન પણ શ્રેષ્ઠ બતાવ્યું, એનાથી જે ફળની પ્રાપ્તિ થાય એનાથી મંજુ કેશાનંદ સ્વામી કે કરોડ ગણું ફળ એકાદશીનું વ્રત કરવાથી મળે ને એ એકાદશી 15 દિવસે એક વખત આવે. હમણાં 4 દિવસ પહેલા ગઈ, 4 દિવસ પહેલા ગઈ, આજે પૂર્ણિમા છે, 4 દિવસ પહેલા આ એકાદશી વ્રત. અને ભાવથી અમરીશ રાજા, આ
એકાદશી નું વ્રત ભગવાન ને રાજી કરવા માટે કરે. એક પછી એક દાન કરવાથી જે ફળ મળે એની પ્રાપ્તિ એકાદશી નું વ્રત કરવાથી મળે. એનાથી આગળ વધતા મંજુકેશાનંદ સ્વામી કેવું દાન કરવાથી ફળ મળે એનો દર્શન કરાવે. તપસીને 60,000 વર્ષ જમાડે હે તેનો પાડા એકાદશી એક સર્વ પમાડે હે તેનો ફળ એકાદશી એક સર્વ પમાડે રે અશ્વમેઘ અનેક ફળ એકાદશી એક વિદ્યાનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એકાદશીનું વ્રત કરવાથી મળે. છેલ્લે મંજુકેશાનંદ સ્વામી કે અશ્વમેઘ અનેકનું ફળ એક. અશ્વમેઘ યજ્ઞ તો કેવો ભગવાન રામે કર્યો, પાછળથી કોઈ અશ્વમેઘ યજ્ઞ હજી નથી કર્યો. અનેક અશ્વમેઘ યજ્ઞનું ફળ એકાદશીનું વ્રત કરવાથી મળે. ને છેલ્લે સ્વામી એમ કહે, મારી વાત નથી કહેતો, કહે મંજુ કેશાનંદ પુરાણે વિવેક કરે. વ્યાસ ભગવાને જે પુરાણોની રચના કરી એ પુરાણોમાં એવો એકાદશીનો મહિમા લખ્યો છે. સુખદેવજી મહારાજ કહે કે રાજા બી એકાદશીનું વ્રત કરે છે ને એમાં છેલ્લી એકાદશી છે અને એમાં ઋષિ દુર્વાસાનું આગમન થયું છે. બારસનો દિવસ પારણા કરવાનું છે. ઋષિ દુર્વાસા આવ્યા એટલે અમરીશ રાજાએ કે પ્રભુ પારણા કરવા માટે, તો કે હું સ્નાન કર્યો, સ્નાન કરવાને માટે ગયા છે ને મોડું થયું છે. અમરીશ રાજા મૂંઝવણમાં મૂકાણ, જો પારણ જળ અને તુલસી પત્ર લીધું અને ત્યાં દુર્વાસા આવે કે મને કીધું હતું કે પારણું કરવા માટે, મારા પહેલાં પારણું કરી કેમ લીધું? અમરીશ રાજાએ વાત તો કરી પણ સાંભળ્યું નહીં. દુર્વાસાએ અમરીશને મારવા માટે કૃત્યાઓને મોકલી છે. ભગવાને સુદર્શન ચક્ર અમરીશ રાજાની સેવામાં મૂક્યું હતું અને સુદર્શને કૃત્યાઓને કાપી દુર્વાસાની પાછળ પડી. દુર્વાસાને આખી દુનિયાને દોડાવનાર દુર્વાસા બધી જગ્યાએ મંડ્યા દોડવાઓ, ભગવાનના ભગતનો ક્યારે અપરાધ ન કરવો આ ના પાડે. મહાદેવજીની પાસે ગયા, બ્રહ્માજીની પાસે ગયા, તો કે અમારું નથી, ભગવાનની પાસે જો. ભગવાન કે છે આયુધ મારવું, પણ હમણાં છે ને અમરીશના કયામાં છે, મારા કયામાં નથી, લેવા અમરીશ આગળ. અમરીશના પગ પકડીને કીધું બચાવો. ત્યારે અમરીશ રાજાને કેવો ભાવ કે જેવા દુર્વાસા પહેલા આવ્યા હતા ને એવો મને ભાવ હતો ને એવો ને એવો ભાવ જો અત્યારે મને દુર્વાસા ઋષિ પ્રત્યે હોય તો આ સુદર્શન શાંત થાવ. ને એ વખતે સુદર્શન શાંત થયું. અને જે સુદર્શન શાંત થયું ને એ જગ્યા મહારાષ્ટ્રની અંદર બારસી નામનું ગામ છે, ત્યાં કને આ સુદર્શન શાંત થયું. મહાદેવજીનું મંદિર હશે ને ત્યાં કને આ જગ્યા છે. અને એ ગામની અંદર આપણે મંદિરની અંદર નરનારાયણ ભગવાન બિરાજમાન છે, વડતાલમાં લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન છે. લક્ષ્મીનારાયણ મંદિર નરનારાયણ મંદિર એમ હોય, પણ બારસી ગામની અંદર અમરીશ નારાયણનું મંદિર છે. ભગવાને પોતાની બાજુમાં લક્ષ્મીજીની જગ્યાએ
અમરીશ રાજા ને બેસાડ્યા છે, લક્ષ્મીજી ને પાછળ બેસાડ્યા છે, બાજુમાં અમરીશ રાજા છે, એટલે બાજુમાં આરીસો રાખ્યો, આરીસામાંથી લક્ષ્મીજી ને દર્શન થાય, પણ પાછળ બેઠા. અને અમરીશ ને કેવા ભગત એને વાલા હશે. સુખદેવજી મહારાજ કહે કે રાજા, એ અમરીશા વંશની અંદર આગળ જતા ઘણા બધા મહાન રાજાઓ રહ્યા છે. સૌભ્રી ઋષિનું આખ્યાન બતાવ્યું, ત્રિશંકુ અને એના વંશની અંદર આગળ સત્યવાદી નામના હરિશ્ચંદ્ર રાજા થયા છે. હરિશ્ચંદ્રના રોહિત, એના સગર, એના વંશની અંદર આગળ અંશુમાન, અંશુમાન, એના દિલીપ, દિલીપના ભગીરથ રાજા થયા, જે ગંગાજીને આ પૃથ્વી ઉપર લઈ આવ્યા, અને સગર રાજાના 60,000 દીકરાઓનો ગંગાના સ્પર્શથી ઉદ્ધાર કર્યો છે. એ ભગીરથના વંશમાં સૌદાસ, સૌદાસના વંશમાં આગળ ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ થયા, અને એવા તેજસ્વી અને યશસ્વી રાજા થયા કે અત્યાર સુધી સૂર્યવંશ કહેવાતો હતો, પણ રઘુ નામના રાજા થયા. પરિણામે આખા વંશનું નામ બદલી ગયું, રઘુ વંશ તરીકે ઓળખાણો છે. અને એ રઘુના વંશમાં આગળ જતા અજ નામના રાજા થયા, અને અજના દીકરા મહારાજ દશરથ થયા, અને જે અયોધ્યાની ગાદી ઉપર બેઠા છે. ત્રણ ત્રણ પત્નીઓ છે. સમય પછી સમય જવા લાગ્યો છે, સમય કોઈને મુક્ત નથી. ઉંમર દિવસે દિવસે મોટી થવા લાગે છે, કોઈ સંતાન નથી, એટલે મનમાં દુઃખ રહ્યા કરતું. પત્નીઓને પણ એમ થાય, કોઈ બાળક હોય તો આગળ આ વંશને, રાજ આ ગાદીને ચલાવનારો કોઈક એક પુત્ર આપણને જોઈ. અને ત્યારે દશરથ મહારાજની આગળ વાત કરી, ત્યારે દશરથ રાજા કે ફરવું. પણ ત્યારે એને મનમાં વિચાર આવ્યો કે આ મારું દુઃખ, મારે બીજા કેની આગળ જવું, મારા સદગુરુની આગળ જઈ અને આ દુઃખને વ્યક્ત કરું. અને એ દશરથ રાજા પોતાના સદગુરુ વશિષ્ઠની પાસે જાય અને ગોસ્વામીજી એના શબ્દોની નોંધ કરે. રાજા દશરથ વશિષ્ઠ મહર્ષિ પાસે જાય. એક બાર ભૂપતિ મન માય, એક બાર ભૂપતિ મન માય, ભાઈ ગલાની મોરે સુત નાય, ભાઈ ગલાની મોરે સુત નાય, એક બાર ભૂપતિ મન માય, એક બાર ભૂપતિ મન માય, ભાઈ ગુલાની મોરે સુત નાય, ભાઈ ગુલાની મોરે સુત નાય, ગુરુ રાજ્યમાં લઈ રથમાં બેસી અને વશિષ્ઠ મહર્ષિના આશ્રમમાં આવે. આશ્રમની અંદર, આશ્રમની બહાર રથ ઉભો રાખે, રથમાંથી ઉતરી અને વશિષ્ઠ મહર્ષિની પાસે, રાજા તરીકે નહીં, એક શિષ્ય તરીકે જાય છો, ગુરુની પાસે જાઓ ને ત્યારે સત્તા સંપત્તિ આ બધાનું માન મૂકીને જાઓ. પણ એની આગળ તો ભાઈ સત્તા સંપત્તિ હોય એ ઘરે આપણી પાસે, પણ આપણા સદગુરુની પાસે સત્તા સંપત્તિનું માન લઈને જાય ને તો ભાઈ નીચું નમાશે નહીં હો. બધું બહાર મૂકીને એક સેવક તરીકે મહારાજ દશરથે આશ્રમની અંદર પ્રવેશ કર્યો. ગુરુ ગૃહ ગયમ તુરત મહી પાલ, જઈ અને વશિષ્ઠ મહર્ષિને દંડવત કર્યા.
વશિષ્ઠ મહર્ષિ ઉભા કર્યા રાજન, ઓચિંતાના ધ્યાન કર્યા વિના મહારાજ એક દુઃખ મનમાં સતાવી રહ્યો છે, એ દુઃખ વ્યક્ત કરવા માટે તમારી પાસે આવ્યો છે. રાજન શું વાત છે, બેસો, બાજુમાં બેસાડે. રાજન આટલી સારી અયોધ્યા, દાસ દાસી, નોકર ચાકર, આવી કયાકરી સંસ્કારી પત્નીઓ છે, ઓચિંતાનો શું દુઃખ? કોઈ શત્રુએ આક્રમણ કર્યું કે શું દુઃખ છે? નહીં ગુરુ મહારાજ. અને વશિષ્ઠ મહર્ષિએ કીધું એટલે પોતાના સુખ અને દુઃખ ની વાત રાજા દશરથ કરાય. હો નિજ સુખ દુઃખ નો ગુરુ સુનાઓ, નિજ સુખ દુઃખ નૃપ ગુરુ સુનાઓ, કાહી વશિષ્ઠ પવો વેદ સમજાઓ, કાહી વશિષ્ઠ પવો સૂર્યવંશ આગળ ચાલશે કે અયોધ્યાની ગાદીને સંભાળનારો કોઈ નથી, મારે શું કરવાનું? એટલે ગુરુ તમારી પાસે દુઃખની વાત કરવા માટે. પણ ત્યારે વશિષ્ઠ મહર્ષિએ આશીર્વાદ આપ્યા, જો ભાઈ સાચા સદગુરુના શરણમાં જઈને દુઃખ વ્યક્ત કરો ને, અને એ સદગુરુના મુખમાંથી શબ્દ નીકળી જાય ને, એ થાય થાય ને થાય. રાજા ધીરજ ધારણ કરવી પડશે. તું કે હમણાં ને હમણાં ભાઈ ની ધીરજ ધારણ કર, ધરવું ધીર હોય સુત ચારી, ધીરજ ધારણ કર રાજા, એક ની ચાર ચાર દીકરા તને થશે, ત્રણેય લોક ની અંદર તારી કીર્તિ ને ઉજાગર કરીને એવા દીકરા તારા થશે. પણ રાજા એના માટે એક કામ કરવું પડશે. મહારાજ શું કામ કરવું પડશે? રાજા એના માટે યજ્ઞ કરવું પડશે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. અને એના ફળરૂપે તારે ત્યાં કને ભગવાનની કૃપાથી ચાર દીકરા થશે. ભલે મહારાજ, પણ રાજા પુત્ર કામેષ્ટિ યજ્ઞ હું નથી કરાવતો. કેટલી એમ નિખાલસતા હશે, જો હું નથી કરાવતો તો કે એના માટે શૃંગી ઋષિને બોલાવવા પડશે. ને ગોસ્વામી જે લખાય, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા પુત્રેષ્ટિ શુભ યજ્ઞ કરાવા, 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 ભક્તિ સહિત મુનિ આવો દીને, ભક્તિ સહિત અગ્નિ ચરુ કરીને, પ્રગટે અગ્નિ ચરુ કરીને, ભક્તિ સહિત મુને આહુતિને, ભક્તિ સહિત મુનિ આહુતિને, પ્રગટે અગ્નિ ચરુ કરીને, પ્રગટે અગ્નિ ચરુ કરીને. મહર્ષિના કહેવાથી મહારાજ દશરથે શૃંગી ઋષિને બોલાવ્યા, અને શૃંગી ઋષિ આવ્યા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, ભક્તિ સહિત મુનિ આહુતિ દીધી, યજ્ઞની અંદર સ્વાહા સ્વાહા આહુતિઓ, યજ્ઞ પૂર્ણ થયો. અને જ્યાં છેલ્લે શ્રીફળ અર્પણ કર્યો ને, અને ત્યાં તો યજ્ઞ
માંથી સ્વયં અગ્નિ નારાયણ પ્રગટ થયા. હાથમાં પ્રસાદ નો ચરો લીધો અને એ પ્રસાદ નો ચરો શૃંગી ઋષિ ને આપ્યો. શૃંગી ઋષિ મહારાજ દશરથ ને આપ્યો અને કીધું, રાજા આ પ્રસાદ તમારી પત્ની ને આપે. મહારાજ દશરથએ એ પ્રસાદ ઉચિત ત્રણેય રાણીઓને એ યજ્ઞનો પ્રસાદ આપ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એ પ્રસાદના હે ભગવાનની કૃપા એ પ્રસાદ મળ્યો અને પ્રસાદના માધ્યમથી ત્રણેય રાણીઓને ગર્ભ રહ્યો. રાજા એમાં કૌશલ્યાના ગર્ભની અંદર સાક્ષાત ભગવાન નારાયણે પ્રવેશ કર્યો અને એવા રૂડા રૂપાળા કૌશલ્યાજી લાગે કે આપના કૌશલ્યા મહારાણી રૂપાળા પણ આટલા રૂપાળા. જીવનમાં ભગવાન આવે ને ત્યારે રૂપ મેકઅપ કરવો નથી પડતો, એમને રૂપાળા લાગે. જીવનમાં ભગવાન આવે તો કૌશલ્યાના જે હૃદયની અંદર ભગવાને પ્રવેશ કર્યો એવા રૂપાળા લાગે. ધીમે 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 રાજા દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. અયોધ્યાની પ્રજાને આશા બંધાણી કે આપણે ત્યાં કને આપણા રાજાને ત્યાં કને સૂર્યવંશ ને ત્યાં કને બાળક પ્રગટ થવાના. જોત જોતામાં 9 માસ પૂર્ણ થયા. ચૈત્ર મહિનો આવ્યો. દેવતાઓ બધા રાહ જુએ છે, ઋષિ મુનિઓ બધા રાહ જુએ કે સ્વયં નારાયણ આજે દશરથના ઘરે પ્રગટ થવાના. અને એમાં રાજા એક પછી એક ચૈત્ર મહિનો પ્રારંભ થયો. શુક્લ પક્ષ તિથિ એક પછી એક જવા લાગી. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમ, આઠમનો પણ દિવસ પસાર થયો. અને નવમીનું પ્રભાત થયું. ને કેવું નવમીનું પ્રભાત થયું ને ગોસ્વામીજી એ લખે. હે નવમી તિથિ મધુ માસ પૂર્ણિમા, હે નવમી તિથિ મધુ માસ પૂર્ણિમા, નવમી તિથિ મધુ માસ પૂર્ણિમા, નવમી તિથિ મધુ માસ પૂર્ણિમા, શુક્લ પક્ષય અભિજિત હરિ પ્રીતા, શુક્લ પક્ષ અભિજિત હરિ અતિ શીતલ ધામ, માધ્ય દિવસ અતિ શીતલ ધામ, માધ્ય દિવસ અતિ શીતલ ધામ, પાવન કાલ લોક વિશ્રામ, પાવન કાલ લોક વિશ્રામ, હે નવમી તિથિ મધુ માસ પૂર્ણિમા, નવમી તિથિ સકલ સરિતા મૃત ધારા, સવહી સકલ
રાજા ધીમે 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 નવમી નું પ્રભાત થયું, બપોર નો મધ્યાહન કાળ થવાને માટે આવ્યો, આખું વાતાવરણ બદલાઈ ગયું, સિંધ શીતળ મંદ સુગંધી પવન વાવા લાગ્યો, નદીઓના નીર નિર્મળ થઈ ગયા, સરયુ નદી ખડ 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 વહી રહી, ઋષિઓના યજ્ઞ કુંડ માંથી ધુમાડા અગ્નિ બંધ થઈ ગયા, આપોઆપ અગ્નિની જ્વાળાથી ધુમાડા બંધ થયા છે, આકાશ નિર્મળ બન્યું, સરોવર સ્વચ્છ, પુરુષોના જમણા અંગ ફરકવા લાગ્યા, મધ્યાહન કાળ થયો અને માં કૌશલ્યાના ગર્ભ થકી ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને જય જનો નાથે બોલો ચતુર્ભુજ ભગવાન કી, આકાશ માર્ગે દેવતા ચતુર્ભુજ ભગવાનની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને જ્યાં ચતુર્ભુજ ભગવાનનો પ્રાગટ્ય થયો અને માં કૌશલ્યાએ બે હાથ જોડી અને દર્શન કર્યા, પ્રભુ તમે મારે ત્યાં કે બાળક બનીને આવવાનું કીધું હતું, આવી રીતના આવવાનું નથી કીધું, હા આપ બાળક બનીને આવો, માં હું સ્વયં પોતે આવ્યો ને પ્રતીતિ કરાવવા માટે આવ્યો, પ્રભુ આમની હવે બાળક બનો એ ગયા, માં કેમ, તો કે ચાર હાથ વાળો નારાયણ નથી, મારે બે હાથ વાળો જોઈએ, ચાર હાથ માંથી બે હાથ હવે બરાબર, તો કે બરાબર, પણ હવે થોડાક નાના થાવ, તો કે નાનો નાનો નાના થાતા થાતા નવજાત શિશુ થયા, ભગવાન કે હવે બરાબર, તો કે છો બરાબર થયા બાળક, પણ બોલો બાપ જેવું છો, તો કે હવે તમે બોલો નહી રોવો, માં મને શું દુઃખ છે, પ્રભુ તમને દુઃખ નથી, તમારા ભક્તોને દુઃખ છે, રડો તમે, અને માં કૌશલ્યાની પ્રાર્થનાથી ભગવાન બાળક બનીને રડવા લાગ્યા અને જ્યાં રડવાનો વાત સાંભળ્યો તે જ ઓછું થયું, દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકારનો ધ્વનિ કરે, બોલો રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, અને દેવતા અને માં કૌશલ્યા ભગવાન ની સ્તુતિ કરવા લાગ્યા, હે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિત ગાની, હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિત ગાની, હર્ષિત મહતારી ભક્તિ મન હારી અદ્ભુત રૂપ ભાગવતજીની કથાના માધ્યમથી ભગવાન આજ અયોધ્યાની ધરતી ઉપર પ્રગટ થયા અને એ ભગવાન આપણી સભાની અંદર આવી રહ્યા, દેવતાઓ માં કૌશલ્યા સ્તુતિ કરે ત્યારે આપ તાળી સાથે આપણે ભળીએ બધા, લોચન અભિનામા તનો ઘન શ્યામા નિજ આયુધ બુજ જાની, લોચન અભિનામા તનો ઘન શ્યામા નિજ આયુધ બુજ જાની, ભૂષણ વન માલા સજન વિશાલા શોભા સિંધુ રાની, ભૂષણ વન માલા સજન વિશાલા પ્રગટ કૃપાલા દીન દયાલા
नस जाऊंगी, राम आए हैं तो इंद्र नस जाऊंगी, राम आए हैं तो इंद्र नस जाऊंगी, राम आए हैं तो इंद्र नस जाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। તાલની સાથે રાસ ચાલુ રહેશે, બાકી ગયા રમો રમો, અરે યજમાન પરિવાર આગળ આવશે, ભગવાન રામનું પ્રાગટ્ય થાય। આ કથાના મુખ્ય યજમાન શ્રી કથા પારાયણના નિલેશભાઈ એનું સા પરિવાર આવશે આગળ, અને ભગવાન રામજીને ઝુલાવે એથી પહેલા વડીલ સંતો ઉપમહંત સ્વામી કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત અગ્ર પંક્તિમાં બેઠેલા પ્રભુ ચરણ સ્વામી નિરન મુક્ત સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામી મુકુંદ જીવન સ્વામી રામ સ્વરૂપ સ્વામી વિશ્વ પ્રકાશ સ્વામી પ્રભુ જીવન સ્વામી ધર્મ પ્રકાશ શાસ્ત્રી સ્વામી સમસ્ત અગ્ર પંક્તિમાં બેઠેલા સંતો આવશે આગળ ભગવાન રામને વધાવવા માટે। ભગવાન રામને વધાવશે પુષ્પથી, અને પછી ભગવાન રામને ઉપર પારણિયામાં ઝુલાવશે, ભગવાન રામને પારણિયામાં ઝુલાવશે। કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજી સ્વામી એ પણ પધારશે, કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજી સ્વામી આવો, પરમ પૂજ્ય દેવ કૃષ્ણ સ્વામી એ પણ પધારશે, અરે હે રામ આયે હે તો પલ ન ઝુલાવગી, રામ આયે હે તો પલ ન ઝુલાવગી, રામ આયે હે તો પલ ન ઝુલાવગી, ઓ રામ આયે તો પલ ન ઝુલાવગી, એ મીઠે મીઠે મેં તો ભજન સુનાવગી, ઓ મીઠે મીઠે મેં તો ભજન સુનાવગી, કે મીઠે મીઠે મેં તો ભજન સુનાવગી, ઓ મીઠે મીઠે તો ભજન સુનાવગી, મેરે જિંદગી કે સારે દુઃખ મિટ જાયેંગે રામ આયે હે, મેરે જિંદગી કે દુઃખ સારે મિટ જાયેંગે રામ આયે હે, ઓ મેરી ઝોપડી કે ભાગ આજ ભૂલ જાયેંગે રામ આયે હે, મેરે ઝોપડી કે ભાગ આજ ભૂલ જાયેંગે રામ આયે હે। ઠાકોરજીને ઠાકોરજીને પારણિયામાં લઈ આવશે યજમાન શ્રીઓ, ઠાકોરજીને પારણિયામાં બેસાડીને ઝુલાવશે, અરે આનંદ ઉત્સવ ચાલુ રહે। મેં તો રુચિ રુચિ ભોગ લગાવી, 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 એ માખણ મિશ્રી રામ કો ખિલાવી, માખણ મિશ્રી રામ ઠાકોરજી પારણિયામાં વિરાજમાન થાય, માખણ મિશ્રી રામ દ્વિતીય પંક્તિમાં બેઠેલા સંતો માખણ મિશ્રી રામ શ્રી સ્વામિનારાયણ ભક્તિ ધામથી પધારેલા ચંદ્રપ્રસાદ સ્વામી સદગુરુ સ્વામી હરિબલદાસ સ્વામી પુરાણી સ્વામી જય કૃષ્ણદાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી સ્વામી પુરાણી સ્વામી ચંદ્ર પ્રકાશદાસજી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી પ્રભુ સ્વરૂપદાસજી સ્વામી વાસુદેવ ચરણ સ્વામી લક્ષ્મી વલ્લભ સ્વામી આવો સંતો આવો આવો શ્રી પ્રકાશ સ્વામી રાધે 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 રાધે
राधे 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 राधा श्री राधा श्री राधा हमारो मन राधा श्री राधा श्री राधा राम धन राधे 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 राम धन राधा 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 વાસુદેવ સ્વામી દેવ સ્વામી તમામ સંતો આવશે પૂજારી બાલ મુકુદ સ્વામી ઈશ્વર સ્વરૂપ સ્વામી ઈશ્વર સ્વરૂપ સ્વામી પધારશે અક્ષર વિહારી સ્વામી ત્યાગ વલ્લભ સ્વામી ભક્તિ ચરણ દાસજી સ્વામી જગત વિહારી દાસજી સ્વામી પધારો ધર્મ વિહારી દાસજી સ્વામી મારા સાથી સંચાલક શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ સ્વામીને આહુત કરીશ આવશે હરિકૃષ્ણ સ્વામી આવો હરિનંદન સ્વામી શ્રીજી પ્રિય સ્વામી આનંદ વલ્લભ સ્વામી બાલમુકુદ સ્વામી વિજ્ઞાન સ્વરૂપ સ્વામી વિજ્ઞાન સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી ઘનશ્યામ પ્રકાશ સ્વામી તમામ જુવાન સંતો ઘનશ્યામ નંદન સ્વામી તમામ જુવાન સંતોને નામ નહીં લઉં તમામ જુવાન સંતો એક એક સંતો બધા વારાપતિ વારાપતિ આવી જાઓ સંતો કોઈ અહીંયાથી પોતાનું સ્થાન છોડશે નહીં સંતો પોતાનું કોઈ સ્થાન છોડશે નહીં કારણ કે હરિભગતને ધોતિયા ઓઢાડવાના છે એટલે કોઈ સંતો પોતાનું સ્થાન છોડશે નહીં પોતાનું સ્થાન જાળવી રાખશે પૂજન કરી પુષ્પે વધાવી અને સંતો પોતાના સ્થાનમાં બેસે भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा तेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम तो घर घर में बस एक ही नाम घर घर में बस एक ही नाम एक ही नारा बोलेगा भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री चौखट पे चल के आज मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम ભાઈ શ્રી કેશુભાઈ પારસિયા ઉપસ્થિત થયા છે સ્વાગત છે તમારું આ સભા મંડપમાં સંત સ્મૃતિ મહોત્સવ તેમજ 411 નિમિત્તે આપણું સ્વાગત છે ભુજના ધારાસભ્ય ભાઈ શ્રી કેશુભાઈ પારસિયા અને એની સાથે ગુરજીભાઈ કોઠારી ગુરજીભાઈ કોઠારીને પણ આવું કરીશ આવો ગુરજીભાઈ તમે પણ આવો પુષ્પથી અમારો ઠાકોરજીને સાથે રા
રાજકીય મહેમાનો, ભીમજીભાઈ જોધાની, જે કોઈ હોય, કેશુભાઈની સાથે રાજકીય મહેમાનો જે કોઈ આવ્યા હોય, એ તમામે તમામ આવશે. પુષ્પથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને વહાલા ભક્તો ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ થાય. રામ રાજ્યની સ્થાપના આપના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ, અને એ સંકલ્પ પ્રમાણે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી હોય ત્યારે એક વખત જોરદાર હાથ ઊંચા કરીને તાળીકાના નાદથી વધાવીએ, તાળીકાના નાદથી વધાવીએ. અયોધ્યામાં નહીં પણ મારો રામ એમ કહે, મારો હનુમાન એમ કહે કે યદ યદ મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, એ જગ્યાએ હું આજે રહું છું. આજે અહીંયા અહીંયા માત્ર રામ નહીં, રામ શ્યામ અને ઘનશ્યામ, અને સવારે આપણે જેનું પૂજન કર્યું, જેનું પૂજન કર્યું, એવા હનુમાનજી મહારાજ પણ આજે હાજર હાજર છે આ સભાની અંદર. અને એટલા માટે આવી દિવ્ય શાંતિ છે, ખૂબ આનંદ થાય આવી અદ્ભુત શાંતિ. પુષ્પથી વધાવવા માટે હું આહુત કરીશ. પરમ ભક્ત રાશી મંજીભાઈ માવજી હલાઈ માંડવીથી આવ્યા છે, એના સુપુત્રો જયંતિ મંજી હલાઈ, રમેશ મંજી હલાઈ, મંજી દેવજી હલાઈ માંડવી, તેમજ છેઠ ઉબડાસા વિસ્તારમાંથી આવેલા ભરતભાઈ રતનસિંહ પોકાર, ભરતભાઈ ઘોઘારી ઘરાણી, રતનસિંહભાઈ શાખલા, એને પણ આહુત કરીશ. ઉપર આવશે ભગવાનને ઠાકોરજીને પુષ્પથી વધાવવાને માટે, પુષ્પથી વધાવવાને માટે આવશે. સ્વામિનારાયણ ટ્રાવેલ્સ, વાલજીભાઈ માવજી હલાઈ, એને પણ આહુત કરીશ પુષ્પથી વધાવવા માટે. ભુજના જુવાન ટ્રસ્ટી નારાયણભાઈ, ભુજના ટ્રસ્ટી શ્રી નારાયણભાઈ ને પણ આહુત કરીશ, એ પણ આવશે ભગવાનને પુષ્પથી વધાવવાને માટે. આવો
रामचंद्र भगवान की। श्री रामचंद्र भगवान की। सरस हजी आवती काले पण नाचवानु छे, थाक्या नथी ने? केम सारू रम्या? તાળી વગાડશો? વગાડો વગાડો. અમારા કોળાય ગુરુકુળના નવજુવાન વિદ્યાર્થીઓ હતા. આ તો એક નાની ઝલક છે. હજી કાલે જન્મ ઉત્સવ પણ એ લોકો જ ઉજવવાના છે અને પરમ દિવસે રાત્રિ પ્રોગ્રામ પણ કરવાના છે. એટલે તમને બધાને કહું કે રાત્રે પણ આવજો રાત્રિ પ્રોગ્રામ કરવા માટે, નિહાળવા માટે. રામો રાજમણિ સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણાભિહતા નિશાચર ચરમમ રામાય તસ્મૈ નમઃ, રામાત નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ, રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામમા ઉત્તરમ. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બદ્રીપતિ નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ ભગવાન, શ્રી રામચંદ્ર હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ, વક્તા મહોદય શ્રી વંદનીય પરમ પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત, અગ્ર પંક્તિમાં સદગુરુ વર્ય પ્રભુચરણ સ્વામી, નિરણમુક્ત સ્વામી, કૃષ્ણ પ્રસાદ સ્વામી, મુકુંદ જીવન સ્વામી, રામ સ્વરૂપ સ્વામી, દેવ કૃષ્ણ સ્વામી, વિશ્વ પ્રકાશ સ્વામી, પ્રભુ જીવન સ્વામી, ધર્મ પ્રકાશ દાસજી સ્વામી, અક્ષર પ્રકાશ દાસજી સ્વામી, જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી, ચંદ્ર પ્રકાશ દાસજી સ્વામી, જય કૃષ્ણ દાસજી સ્વામી, તેમજ ધર્મ વિહારી સ્વામી, વાસુદેવ ચરણ સ્વામી, હરિબલદાસ સ્વામી, અને આજે ખાસ જેને મુકુંદ પ્રસાદ સ્વામી પ્રત્યે લાગણી અને પ્રેમ, એવા અમારા મિત્ર દ્વારિકાથી પુરાણી સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી ચંદ્ર પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. લક્ષ્મી વલ્લભ સ્વામી, દેવ સ્વામી, નારાયણ જીવન સ્વામી, આદિક લક્ષ્મણ પ્રકાશ સ્વામી, તેમજ મારી સાથે સંચાલન કરતા શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી સ્વામી, આદિક સમસ્ત સંતો, તેમજ યજમાન પરિવાર, તેમજ ભૂદેવો, સાંખ્યોગી બહેનો, આપ સર્વ શ્રીજીના લાડીલા પ્યારા હરિભક્તોને જય સ્વામિનારાયણ. બેસ જો, હજી વાયડું ને બાકી વાર છે, હજી સાંજની વાડું ને વાર છે, હજી ટાઈમ થયો નથી. એટલે મારી નમ્ર નિવેદન છે કે ઊભા થશો નહીં, થોડીક ક્ષણોને માટે બેસશો, થોડોક નાનો કાર્યક્રમ છે, અને પછી આપણે સંત એક સંતના આશીર્વાદ પણ લેવાના છે. વાલા ભક્તો, ખૂબ આનંદ થાય કે આજના દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય થાય. સવારના દિવસે, આજના સવારના કથા સત્રની અંદર ભગવાન રામના દૂત હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થાય, અને રામ દૂત હનુમાનજી મહારાજ તેમજ મર્યાદા પુરુષોત્તમના રામના જન્મોત્સવ આ સભા મંડપ ઉપરથી એક જ દિવસે થાય. પહેલા હનુમાનજી મહારાજ કે હું જાઉં તમારી સેવામાં, અને પછી તમે પધારજો. એ ન્યાયે આજે જ્યારે માહોલ અમારા હરિપ્રસાદ સ્વામી, ભક્તિ પ્રસાદ સ્વામી, કપિલ જીવન સ્વામી, નિત્ય પ્રકાશ સ્વામીએ જે ગોઠવણી કરી હતી, અને એ ગોઠવણી મુજબ જ્યારે શોભાયાત્રા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને અંક ઉપર આરૂઢ કરી અને યજમાન લઈ આવતા હતા, ત્યારે એમ થયું હતું કે મેરે રામ આયેગે ઝૂંપડી મેં, મેરી ઝૂંપડી મેં મેરે રામ આયા હે, આજે તો મેરી ઝૂંપડી મેં રામ આયા હે. વાલા ભક્તો, ખૂબ આનંદ થાય. અને મેં જેમ કહ્યું તેમ રામ રાજ્યની શરૂઆત, કેટલો આનંદ. જે દિવસે એ 22 તારીખ જાન્યુઆરી મહિનાની 22 તારીખ હોય અને બરોબર 10 વાગ્યાના સમયમાં મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન સ્થાન લેતા હોય પોતાનું, અને પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, અને એ સમયમાં એમ થાય કે માત્ર ભગવાન રામ નહીં પણ દેવતાઓ પણ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ એ દિવસે કરી હોય, અને જે દિવસે રામનવમીને દિવસે ભગવાન રામના લલાટમાં, ભાલમાં સૂર્ય ભગવાનને એમ થાય કે મારા વંશજ રામ
છે તો મારી પણ ફરજ છે રામની શોભામાં અભિવૃદ્ધિ કરવાની, અને સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન એ રામલલ્લાના લલાટ ઉપર ચાંદ તિલક કરતા હોય ત્યારે ભારતનું આનાથી મોટું વિશેષ ભાગ્ય કયું કહી શકાય, કેટલું મહાન મોટું ભાગ્ય. અને એમ થાય કે આપણે 500 વર્ષ પહેલાં ક્યાં હતા એ આપણને ખબર નથી, પણ આપણે આજે 500 વર્ષ પહેલાં જે સમય હતો એ સમયની આપણે અત્યારે ઝાંખી થઈ રહી છે. ખરેખર ધન્યવાદ આપવા વખતે એ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક વખત તાળીકાના નાદથી વધાવીએ, કે જેનું સ્વપ્નું હતું રામરાજ્ય સ્થાપિત કરવાનું, એ સ્વપ્નમાં ધીમે 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 આપણે આગળ વધતા જઈએ છીએ, અને હજી ધીમે ધીમે આગળ વધીએ જેથી કરીને શાસન એવું સૌ સુચારુ ચાલે જેથી કરીને રામરાજ્યની સ્થાપના થાય. વાલા ભક્તો, ખૂબ સરસ. આજના દિવસે જ્યારે ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે અને અહીંયાથી દરરોજ ગૌ માતાને માટે જોડી ફેરવવામાં આવે છે, ખરેખર આનંદ થાય જ્યારે ગાય માતાજીને માટે આટલું બધું ડોનેશન ભેગું થતું હોય, અને તમે ઉમદા દિલથી એ જોડીની અંદર તમારા પોકેટમાંથી જે નીકળ્યું હોય એ આપતા હો, એમાં નાખતા હો, અને એનાથી ગાય માતાનું કેટલું જતન અને કેટલું રક્ષણ થાય છે. આજે ભુજ મંદિરમાં સેંકડો નહીં પણ હજારોની સંખ્યામાં ગાય માતાનું પોષણ થઈ રહ્યું છે, અને ભુજ મંદિર પોષણ કરે છે એટલું નહીં, દુષ્કાળ હોય અછત હોય કોઈ જગ્યાએ ચારાની, ત્યાં પણ ભુજ મંદિર હંમેશને માટે ચારો ત્યાં પહોંચાડી અને ગાયો દુઃખી ને થવી જોઈએ. એ પછી જ્ઞાતિ જોતા નથી, ભુજ મંદિર ક્યારે પણ જ્ઞાતિ નથી જોઈ કે આ ગાય કોની છે, હિન્દુની છે કે મુસલમાનની છે, એ જોયું નથી. ગાય માતા એ ગાય માતા છે, એ ભલે મારા આંગણામાં બાંધેલી હોય કે બીજાના આંગણામાં બાંધેલી હોય કે XYZ જેના આંગણામાં બાંધેલી હોય, ગાય માતા એ ગાય માતા છે. એ ન્યાયથી ભુજ મંદિરે ઉમદા સેવા ગાય માતાના જતન માટે કરી છે, અને વાલા ભક્તો એ ગાય માતા રૂપી જે સંસ્કૃતિ એ જ્યાં સુધી ટકી રહી છે ને ત્યાં સુધી આપણને ઉની આંચ આવશે નહીં, આપણે પણ ટકી રહેશું. એ ન્યાયે ગાય માતાની જોડી માટે હું સ્વયંસેવકોને કહીશ કે જાઓ અને જોડી ફેરવો, તે દરમિયાન આહુત કરીશ જે હરિભક્તને ધોતિયા સંતોને આપવાના છે. એ હરિભગત અક્ષર નિવાસી શિવજીભાઈ દેવજી દેવસી ભુવા, ધર્મપત્ની રતનભાઈ, કાનજી શિવજી દેવસી ભુવા, ધર્મપત્ની વેલભાઈ, હસ્તે વનિતાબેન, શાંતાબેન, નીતાબેન, પુત્ર ઘનશ્યામ, ધર્મપત્ની નીતાબેન, પુત્ર વિવેક, ટીવીસા, હવે નામ એવા આવી ગયા ને, દી હિતેશ કાનજી ભુવા, ધર્મપત્ની અમૃતબેન, પૌત્રી ઋષિ સહ પરિવાર. તો જે પરિવારમાં યજમાન હાજર હોય જલ્દીથી આગળ આવશે અને તમામે તમામ સંતોને ધોતિયા ભેટ અર્પણ કરશે. યજમાન પરિવાર આગળ આવે અને સંતોને ધોતિયા ભેટ અર્પણ કરે. આ સંત સ્મૃતિ મહોત્સવ તેમજ 401 પોથી પારાયણ, શ્રીમદ ભાગવત કથા પારાયણ તેમજ નારાયણ યાગ આયોજન કરવામાં આવ્યું, તો પત્રિકા તો દરેક જગ્યાએ મોકલાવવામાં આવી છે, પણ ક્યાંક પત્રિકાઓ શરત ચૂકથી રહી ગઈ હશે, કારણ કે ચૂંટણીનો માહોલ છે, આચારસંહિતા લાગેલી છે. હા, પત્રિકા પહોંચી ગઈ છે પણ ક્યાંય ન પહોંચી હોય તોય પણ તારીખ 27/4/2024 દિવસે આખી 24 ગામ, માંડવી વિસ્તાર, વાગડ વિસ્તાર, અબડાસા વિસ્તાર, તમામ સત્સંગીઓને ગામદીઠ 100 નોતરા આપવામાં આવે છે. દરેકને 27 તારીખના
આ સ્થળમાં સવારના કથા શ્રવણ કરવા માટે તેમજ ભોજન રૂપી પ્રસાદ સ્વીકારવા માટે આપ સર્વને ઉપસ્થિત રહેવાનું છે, ખાસ એ નોંધ રાખજો. વહાલા ભક્તો, ખાસ આજના દિવસે ભુજ વિસ્તારના ધારાસભ્ય યશસ્વી ભાઈ શ્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે, એની સાથે પરેશભાઈ પટેલ, ભીમજીભાઈ જોદાણી તાલુકા ભાજપ પ્રમુખ, તેમજ વિનોદભાઈ વરસાણી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, ચારે રાજકીય મહેમાનોને આહુત કરીશ અને એને મૂળજીભાઈ લઈને આવશે. ચારે રાજકીય પુરુષો આવશે પૂજ્ય સંતોની પાસે, સંતો પુષ્પમાળા પહેરાવી અને આશીર્વાદ આપશે. આવો ઉપમહંત સ્વામી તેમજ કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત આપ શ્રીઓને પુષ્પમાળા પહેરાવી અને સાલ અર્પણ કરી અને રૂડા આશીર્વાદ આપશે. ચારે રાજકીય પુરુષો અહીંયા સ્વામીની પાસે આવશે. એ દરમિયાન આજના દિવસે ખાસ જ્યારે દ્વારિકાથી અમારા પરમ સ્નેહી પરમ મિત્ર શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી સ્વામી જ્યારે ભક્તિધામ આશ્રમ બનાવતા હતા ત્યારે અમારા ગુરુ સદગુરુ મુકુંદ પ્રસાદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી શું ચાર્જ રાખશો, ત્યારે સ્વામીએ જે વાત કરી હોય તે પણ અમારા ગુરુ મુકુંદ પ્રસાદ સ્વામીએ કહ્યું ચંદ્રપ્રસાદ દાસજીને કે બીજાની પાસે તમે જે ચાર્જ રાખો તે પણ કચ્છનો હરિભગત તમારી પાસે આવે એને તમે ચાર્જ નામે એક રૂપિયો ન કહેજો, જે તમને દક્ષિણામાં આપે એ સ્વીકારી લેજો. અને આજ દિવસ સુધી એ વચન પાળતા આવ્યા છે ભક્તિધામ આશ્રમ ચંદ્રપ્રસાદ સ્વામી. તારિકાના નાદથી એક વખત વધાવીએ, આહુત કરીશ ચંદ્રપ્રસાદ સ્વામીને. ધારાસભ્ય શ્રી કેશુભાઈના ધર્મપત્ની આવ્યા છે, સભામાં ઉપસ્થિત છે. સાખયોગી મહંત સાંબાઈ ફઈની પાસે જશે અને સાંબાઈ ફઈની પાસે પ્રસાદીની આશીર્વાદાત્મક પુષ્પમાળા સ્વીકારશે. બસ અત્યારે આહુત કરીશ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી, મહંત શ્રી મેનેજિંગ શ્રી દ્વારકા ભક્તિધામ આશ્રમ. હા, પહેલા ઉપમહંત સ્વામી પાસે જાઓ, હાર આપ સ્વીકારો. ઉપમાન સ્વામી પાસે જશે ચંદ્રપ્રસાદ સ્વામી, હાર પહેરાવશે સ્વામી અને હાર પહેરાવ્યા પછી સ્વામી આવશે રૂડા આશીર્વાદ આપવા માટે. આવો ચંદ્રપ્રસાદ દાસજી સ્વામી. સ્વામી આવો, સ્વામી આવો. સ્વામી યસ્ય સ્થિતારાધા સ્ત્રીત્ય સ્વસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ હૃદય ચિંતયે. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી તથા મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, જાદવજી ભગત તથા વડીલ સંતો તથા દેવપ્રકાશ સ્વામી, કૃષ્ણજીવન શાસ્ત્રી સ્વામી, પ્રભુજીવન સ્વામી, દરેક વાલા સંતો તથા સાક્ષયોગી માતાઓ, દરેક વાલા હરિભક્તો, આજે રામચંદ્ર ભગવાનજીનો અત્યારે કથામાં જન્મ. રામચંદ્ર ભગવાનજીના સંપ્રદાયની અંદર જો કંઈ દર્શન કરવા હોય તો એક ભુજ માત્ર છે. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની મૂર્તિ, સ્થાપિત મૂર્તિ સંપ્રદાયની અંદર બીજે ક્યાંય નથી, માત્ર એક ભુજમાં છે. એ આપણા અહો ભાગ્ય છે. નરનારાયણ દેવ તો અહીં પ્રતાપી છે જ, પણ એની સાથે સાથે મોટા સંતો મહંતો ખૂબ પ્રતાપ અને એમાં વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામી એમના આશીર્વાદથી હરિભક્તો બહુ સુખી થયા છે. સંતોને કારણે આજે આ ભુજ ફૂલ્યો ફાલ્યો છે ને, એ નરનારાયણ દેવનો પ્રતાપ તો છે જ, પણ એની પાછળ
એના મહંતો અને સંતોનો મોટો હાથ છે, એના આશીર્વાદ છે, ત્યારે આ સુખી છે. ઘનશ્યામ જીવન સ્વામીનો પ્રતાપ જા તારે ત્યાં ત્રણ દીકરા થશે, ત્રણ દીકરા થાય. સંતો દીકરા આપે કઈ ના સામાન્ય વાત છે, પણ એના અંત શત્રુઓ નાશ થઈ જાય. માથે હાથ મૂકે ને ત્યાં અંત શત્રુઓ નાશ થઈ જાય. અંત શત્રુઓ નાશ થાય ને એથી બીજી કોઈ મોટી વાત નથી. પ્રહલાદજીની રક્ષા કરવા માટે ઋષિ ભગવાને જન્મ લીધો. જ્યારે બધા દેવતાઓ બધા આવ્યા બ્રહ્માજી, પછી ઋષિ ભગવાનનો ક્રોધ શાંત ન થયો, પછી પ્રહલાદજીને મોકલા. પ્રહલાદજી પ્રાર્થના કરે છે અને પછી પ્રહલાદજીને કહે છે કે મારે તમારી રક્ષા કરવામાં મારે કંઈ મોડું થયું હોય. ત્યારે પ્રહલાદજી કહે છે કે મારી આ રક્ષા કરવાને એ હું રક્ષા નથી માનતો, મારી રક્ષા તો ત્યારે માનીશ કે મારા અંત શત્રુ થકી તમે રક્ષા કરશો, ત્યારે હું માને રક્ષા તમે કરી બરાબર માનીશ. જેના માટે જેના બાપથી રક્ષા કરવા માટે આખો જન્મ લીધો ભગવાને, પ્રગટ થયા, કેવું રૂપ લીધું, તોય છતાંય પ્રહલાદ ભગવાન એવું કીધું, પ્રહલાદજી એવું કીધું કે આને હું રક્ષા નથી માનતો. તો આવા ઘનશ્યામ જીવન સ્વામી ખાલી હાથ મૂકે ને તે અંત શત્રુ નાશ થઈ જાય, તો આથી બીજી કઈ મોટી વાત હોય. આવા સંત છે, આવા સંતો તમને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડાના અંત્ય પ્રકરણમાં કીધું છે કે જેને દોષ જોવાની ટેવ પડે ને એનું ક્યારે કલ્યાણ થતું નથી, થતું નથી ને થતું જ નથી. એમાં કીધું છે કે બ્રહ્મત્યા, ગુરુપત્ની સાથે અભદ્ર વ્યવહાર, અનેક બ્રહ્મત્યાઓ કરી હોય, અનેક બીજાનો અપરાધો કર્યા હોય, એનું નિરાકરણ શાસ્ત્રમાં બતાવ્યું છે. પણ આવા જાદવજી ભગત જેવા અને મોટા સંતો આગળ બેઠા છે એવા, મહંત સ્વામી જેવા, એવા સંતોનો જ્યારે અપરાધ કર્યો હોય ને તેનું નિરાકરણ બતાવ્યું નથી, બતાવ્યું નથી ને બતાવ્યું નથી જ. એટલે આજીવન સાક્ષી માતા હોય, સંતો હોય, એમાં ગુણ ભાવ રાખવો. જો ગુણ ભાવ રાખશો ને તો તમારાથી કલ્યાણ દૂર નથી, નથી ને નથી જ. મુકુંદ પ્રસાદ સ્વામી એમના નિમિત્તે આજે યજમાન પદે આવું સરસ આયોજન થયું છે. મુકુંદ પ્રસાદ સ્વામીના ખૂબ જ મને આશીર્વાદ મળ્યા છે, ખૂબ જ મારી પર રાજીપો હતો, વારંવાર દ્વારકા પણ આવ્યા છે. તે એવા સંતોનો કાયમ રાજીપો અમને મળે અને તમને પણ મળે એવી નરનારાયણ દેવ પાસે પ્રાર્થના. અસ્તુર ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. દ્વારકા ભક્તિધામ આશ્રમ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી સ્વામીને જે કંઈ અનુભૂતિ થઈ હતી બ્રહ્મનિષ્ઠ સંતો તરફથી એ શબ્દોમાં વર્ણન કરી. ખાસ એક સૂચનાવાળા ભક્તો યાદ રાખજો, જ્યારે સમૂહ ભાગવત પારાયણ ચાલે છે, ઘણા બધાએ તમે તમારા પિતૃઓ નિમિત્તે પિતૃઓની સ્મૃતિમાં પાટલા નોંધાવ્યા છે, ઘણા બધા હરિભક્તોને એમ થાય કે જ્યારે આટલું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે અને ઠાકોરજીને વાઘા અર્પણ થાય, દાગીના અર્પણ થાય, ત્યારે અમને પણ કંઈક સુવર્ણ દાન અર્પણ કરવાની ઈચ્છા હોય તો એને માટે તારીખ છવ્વીસના સવારના સત્રમાં, સવારના ભાગમાં જેને સુવર્ણ દાન અર્પણ કરવું હોય એને કોઠારમાં જવાનું રહેશે અને ત્યાં સુવર્ણ દાન અર્પણ કરશે. બીજી એક નાની સૂચના એ કહી દઉં, આપણો આ વર્ષનો નરનારાયણ દેવનો વાર્ષિક પાટોત્સવ એટલે 201મો વાર્ષિક પાટોત્સવ, અને એ 201નો વાર્ષિક પાટોત્સવ તારીખ 8/5 થી તારીખ 12/5 સુધી ઉજવાશે. જેના યજમાન છે ભરૂચ શહેરના
ભૂપેન્દ્ર ભાઈ પટેલ એન્ડ પરિવાર, એ પરિવાર એના યજમાન છે, એટલે એ પણ નોંધ રાખશો. ઘણા બધા સંતો આપણી સભામાં ઉપસ્થિત છે, સંતો વિરાજમાન છે, સંતોના દર્શન આપણે થાય છે અને આપણે કેટલા ભાગ્યશાળી કે સંતોના આશીર્વાદ આપણને મળે છે. આવા ઉત્સવ આ કચ્છને આંગણે કેટલા બધા મહોત્સવ થઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન દબાણમાં ઉત્સવ કર્યો, કાર્યાણીના વસ્તા ખાચર આવ્યા નહીં ઉત્સવમાં, અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને વસ્તા ખાચરને એટલું કીધું કે વસ્તા, તને આટલા સાધુઓને ભેગા કરવા હોય તો કેટલો ખર્ચો આવે, અને એ ખર્ચ વિના તું એકલો ત્યાં આવ્યો હોત દબાણમાં તો તને 500 નહીં પણ 1000-2000 સાધુઓના દર્શન થયા હત. એ તમે ઉત્સવમાં આવ્યા અને આ સંતોના દર્શન તમને થઈ રહ્યા છે, તમે ખૂબ ભાગ્યશાળી છો. ઘર બેઠે ગંગા પણ મહિમા સમજાવો જોઈએ. જેમ ચંદ્રપ્રસાદ સ્વામીએ કીધું કે સાધુના અવગુણ નહીં પણ કાંઈક ગુણ સામે જોજો. ઉપમહંત સ્વામી છે, જાદવજી ભગત છે, આ બ્રહ્મનિષ્ઠ સંતો અગ્ર પંક્તિમાં બેઠા છે, ઉપર પંક્તિમાં બેઠા છે, અખંડ ભજન કરનારા. સવારના 3:30 વાગ્યાથી પ્રદક્ષિણાઓ ચાલુ થાય, મંગલા આરતી 5:45-5:30 થાય ત્યાં સુધી પ્રદક્ષિણા સંતોની ચાલુ હોય, દંડવટ ચાલુ હોય, કીર્તનો ચાલુ હોય, ધૂન ચાલુ હોય, પૂજા ચાલુ હોય, એ સંતોના ગુણ લેશો ને તોય તમે તરી જાશો, એમાં બે મત નથી. વાલા ભક્તો, આપણી સભામાં શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશ દાસજી સ્વામી બેઠા છે, ત્યારે અક્ષરપ્રકાશ સ્વામીને કહીશ કે આવો. અને તમને પણ મુકુંદ પ્રસાદ સ્વામીના પણ ઘણા બધા અનુભવો છે, પણ સંક્ષિપ્તમાં, શોર્ટ એન્ડ સ્વીટમાં શાસ્ત્રી સ્વામી અક્ષર, કારણ કે અક્ષરપ્રકાશ સ્વામીને માઇક મળે એટલે મૂકે નહીં, એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં શાસ્ત્રીને કહીશ કે પોતાના આશીર્વચન આપે. શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશ દાસજી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. સંત સ્મૃતિ મહોત્સવ, સમૂહ ભાગવત અને નારાયણ યજ્ઞ, એ ત્રિવેણી કાર્ય ચાલી રહ્યું છે અને એનો આપણે આનંદ લઈએ છીએ. નરનારાયણના દરબારમાં આરંભેલું કાર્ય કયું અધૂરું હોય અને નરનારાયણ દેવની કૃપાથી કયા સાધુમાં ઉણપ હોય, અહીં સદગત આત્માઓની સ્મૃતિ એટલે કે સ્નેહીજનોની સ્મૃતિમાં આ આયોજન છે. જેટલા જેટલા અહીંયા પાટલા છે, જેટલાના ફોટા છે, જેટલા એ પોથી નોંધાવી છે, એના મનમાં એમ થાય કે અમારા સદગત આત્માઓની સદગતિ થાય, કલ્યાણ થાય, ભગવાનના ચરણારવિંદની સેવાના અધિકારી બને એવા સંકલ્પથી આ પાટલા નોંધાવ્યા છે. પણ આ પ્રસંગ એવો છે કે જેમ ટ્રેન ચાલતી હોય, એન્જિન મજબૂત હોય તો બધાએ ટ્રેનના ડબ્બા છે એ સહી સલામત જગ્યાએ પહોંચી જાય, કારણ કે એમાં બે મત નથી. ઉપડતી ટ્રેન, ઉપડતી ટ્રાવેલ્સવાળાની બધી મોટરો એ જ્યાં લક્ષ્ય હોય ત્યાં સુધી પહોંચી જાય. આ જેટલા જેટલા પાટલામાં નોંધાવેલા સદગત આત્માઓ છે એ બધાને અક્ષરધામમાં લઈ જવાની જબરી જવાબદારી પુરાણી મુકુંદ પ્રસાદ દાસ સ્વામીની છે, અને એનામાં એટલી સામર્થ્ય છે, એ એન્જિન છે, અને બાકી બધાને અક્ષરધામમાં લઈ જાય. પુરણેનો સ્વભાવ હસમુખો હતો, આમ નિખાલસ હતો, અમારા જેવા નાનકડા નાનકડા ઉપર પણ એની મોટી મહેર. તમે વિચાર કરો, ઈસવીસન 1981 દ્વિશતાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણને 200 વર્ષ થયા, એના પહેલા 2 વર્ષ પહેલા વિક્રમ સંવત 2035 સાલમાં ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનો 150 વર્ષનો ઉત્સવ ઉજવાતો હતો. અમારું મંડળ શાસ્ત્રીજી અંજારમાં હતું, તમારું મંડળ માંડવીમાં હતું, અને એ વખતે કોઈ મંદિરમાં એકેય ગાડી નહીં, એક પણ ગાડી નહીં. હમણાં દોડે છે ને એમ, એકેય ગાડી નહીં, નાની એની રમકડું એ નહોતું. એમ્બેસેડર ગાડી એક માંડવીથી આવી, અમારો ગુરુ શ્રીરંગદાસ સ્વામી અંજારમાં એમ્બેસેડર ગાડી એક કરી, બે ગાડીઓ ભેડી થઈ, અને મારા જેવો હજી સાધુ નથી હોય અને સફેદ કપડે હોય તો ફોનથી મુકુંદ પ્રસાદ પુરાણીએ વાત કરી
કે પુરાણી તમારા ભગત છે ને એને ભેગા લઈ લેજો, કે એને હોંશ છે ગઢપુર હાલવાની, એ તમારા ભગત છે એને ભેગા લેજો. કોઈ શક્ય જ ન હોય. શિષ્યને ગુરુ ભેગું જવાય ન મળતું, અને શિષ્યને ભુજમાં રહેવું જ પડે. બદલી ભલે અંજાર કે માંડવી હોય, વૈરાગવાન હજી સાધુ ન થયો ને ત્યાં સુધી ગુરુ ભેગો જઈ જ ન શકે એવી પરિસ્થિતિમાં પણ કૃપા કરી મુકુંદ પ્રસાદ સ્વામીએ સંવંત 1900 ને સંવંત 2035 ની સાલમાં ગોપીનાથજી મહારાજના 150 વર્ષના પાટોત્સવમાં આપણે દર્શન કરાવ્યા એવી એની ઉદારતા. પુરાણી સ્વામીએ ઘણી બધી સંતોને દિશાઓ આપી છે, તમને ખબર છે. હમણાં સ્વામી કથા કરે ને ભાગવતની કથા કરતા હતા, એ કથામાં ઘણા બધા મૂળ ઉપર ચાલે જતા હતા, સરસ મજાની સમજાવવાની શૈલી. પણ એક સમય એવો હતો, પત્રાત્મક પુસ્તક એક હાથમાં લે, વાંચતા જાય શ્લોક અને શબ્દાર્થ કરતા જાય. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, સુવ્રત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, જ્યેષ્ઠજીત રાજા, સમજ્યા, એમ પાના લઈ એક એક શ્લોક બોલી અને શબ્દનો અર્થ થતો, વચ્ચે બીજું કોઈ બોલી જ ન શકે, કોઈની હિંમત નહીં કોઈ દ્રષ્ટાંત આપવું. એ પણ આવી જ્યારે પ્રથા અને પરંપરા હતી, એમાં કંઈક મૂળ સિદ્ધાંતને સમજાવવા માટે દ્રષ્ટાંતોની પહેલી જો શરૂઆત કરી હોય તો એ મુકુંદ પ્રસાદ પુરાણીએ કરેલી છે, મને ખબર છે. રમૂજીક દ્રષ્ટાંતો વચ્ચે ઉમેરતા અને બીજા દ્રષ્ટાંતો પણ સ્વામી આપતા, એટલે કથા કરવામાં સ્વામીને બહુ રુચિ હતી. કાવ્યની કથા એ વારંવાર કરતા, રાગ રાગણી એ ગાતા ત્યારે પણ એમનો આનંદ આવતો. અને આવા મુકુંદ પ્રસાદ પુરાણી કોઈના અંતરના અટપટા પ્રશ્ન હોય ને તો ઉકેલ ત્યાં થતો. શાસ્ત્રી મહારાજ પ્રેમપ્રકાશ સ્વામીનું આસન સામે, એની સામે મુકુંદ પ્રસાદ પુરાણીનું આસન, મંગળા આરતી થાય અને 3 અરજદારો રોજ લગભગ આવે, રોજ 2 અરજદારો અક્ષરધામમાં ગયા, 1 અરજદાર આરા ઉપર છે ભગવાનના ધામમાં જવાની તૈયારી. ન્યાય નથી હાલો કે અન્યાય છે કે આમ હાલે, અને મુકુંદ પ્રસાદ પુરાણી રાજી થઈને કે આનંદ, જો ખરો મને પૂછતા હોને તો કહું કે નક્કર અન્યાય છે, નક્કર અન્યાય છે, એવા શબ્દો રોજ થતા અમે સાંભળતા. અને એ મુકુંદ પ્રસાદ પુરાણી જજ તરીકે હોય, અને એની અદાલતમાં જે જજમેન્ટ આપતો ને અપાતો ને એ જજ તરીકેનું કામ મુકુંદ પ્રસાદ પુરાણી કરતા. મને આનંદ થાય છે આટલો મોટો ઉત્સવ, આટલા ઘણા બધા ભૂદેવો અને આવા એક એકથી અધિક વક્તાઓ, અને જે જે કંઈ કાર્ય થાય છે ને એમાં સાધુની જે આમાં સમર્પિતતા, એ આપણા ભુજ મંદિરની બહુ મોટી છે. મોટામાં મોટી કૃપા નરનાળ દેવની, એ સત્સંગ આખો એ સંતોના હાથમાં છે, લગામ સંતોના હાથમાં છે. જેમ ચલાવી એમ ચાલે, અને હરિભક્તો બધાય વચને ટુક ટુક થઈ જાય. અને આ સમૂહ ભાગવતમાં તમને ખબર છે, ગ્રહસ્થના જીવનમાં એવી અટપટી હોય ને, ભાઈ ન બોલે, ભત્રીજો ન બોલે, કાકાને કંઈક હોય કંટાળો, આમંત્રણ લઈને આપવા ના આવે. શાસ્ત્રી કીધું કે કંઈ શરત ચૂકતી રહી ગઈ હોય તો આવજો, અને એમાં જો ન પણ હોય તો ઉપાધિ થાય, અને કથા કરવી હોય તો ન કરી શકે. એ કાંડરનાળ દેવનો દરબાર છે, ગમે તેવો ભક્ત હોય એના ઘરના પ્રશ્ન ઉકેલ થાય કે ન થાય, પણ એના માતા પિતા કે સદગતની સ્મૃતિમાં કથા કરવી હોય તો આ ભુજ મંદિરમાં દર વર્ષે જે સમૂહ ભાગવત થાય ને એમાં એથી કથા કરાવે, એટલે એનો ઉદ્ધાર બેડો પાર. બોલો સ્વામી નારાયણ ભગવાન કે જો. શાસ્ત્રી હવે તમે માઇક મૂકી દીધું એ ખબર ને, ઘણો ટાઈમ થઈ ગયો તમે મુકાવ્યું એટલે હજી મૂકી દઈશ. ખૂબ સરસ શાસ્ત્રીનો રમૂજી સ્વભાવ, અને મેં સ્વીટ એન્ડ શોર્ટ એટલા માટે કીધું, એ બોલે એટલે આપણે સાંભળવાની પણ મજા આવે, અને બોલતા હોય એટલે એમ જ થાય કે બોલ્યા જ કરે બોલ્યા જ કરે, પણ સમયની પાબંદી હોય એટલે શાસ્ત્રી તમને સ્વીટ એન્ડ શોર્ટ કીધું, ટૂંકમાં કીધું. આનંદમાં રહેજો, અને આનંદમાં હોય છે એ સંત હંમેશા આનંદમાં, નિજાનંદમાં. જેમ એને વાત કરી કે તમારા ગુરુ આનંદમાં રહેતા, બસ આનંદમાં રહેવું, બાકી શું લઈ જવાનું છે દુનિયામાં. ખૂબ સરસ વાલા ભક્તો, ખૂબ આનંદ થાય. મેં જેમ જાહેરાત કરી તેમ વાર્ષિક પાટોત્સવ 8/5 થી 12/5, અને એ ભરૂચના હરિભક્ત ઉમદા દિલથી કરાવે છે.
ઉમદા દિલથી, અને એનો એવો આગ્રહ છે કે આખું એ કચ્છ, આખું એ કચ્છ પાંચે દિવસ સઘરી એમાં આવવું જોઈએ. એટલે બધાને તમને હાર્દિક આમંત્રણ છે, તે દિવસે બધા પ્રેમથી અને ભાવથી પાંચ દિવસ સુધી આવજો. અને આ જેમ ડોમ ખચોખચ ભર્યો છે, એવો ને એવો એ પાંચ દિવસ સુધી ભર્યો રહે, એ જ તમારી પાસેથી અપેક્ષા. આવતીકાલે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવ આપણે પણ ઉજવાના છીએ, એ પણ એક સૂચના તમને આપી દઉં. ઘાસચારા પેઠે દરરોજ આપણે જોરી ફેરવીએ છીએ, તો ગઈકાલ તારીખ 22/4/2024 ઘાસચારા પેઠે એ 22/4 એક દિવસના ઘાસચારાના રૂપિયા થયા હતા 86,140. 86,140 રૂપિયા થયા હતા. અને વહાલા ભક્તો, આ ફિગર એટલા માટે જાહેર કરવામાં આવે છે કે એ ફિગરની રસીદ ફાટશે અને એ ફિગર ગાયના ઘાસચારા પેઠે કોઠારમાં જમા થશે, એ પણ નિર્વિવાદ વાત છે. આજના દિવસે બીજા સત્રમાં, જેમ મેં પહેલા સત્રમાં નામાવલી વાંચી હતી, તેમ બીજા સત્રમાં પણ ઘણા ભક્તો જાહેરાત થાય છે હંમેશા અહીંયાથી, 5,000 ઉપર જેની રકમ હશે એની અહીંયાથી જાહેરાત થશે, એને પૂજ્ય મહંત સ્વામી ઉપમહંત સ્વામી પાસે બોલાવશું, આશીર્વાદ પણ અપાવશું. અને બાજુમાં કાઉન્ટર છે, ત્યાં કાઉન્ટર ઉપર ભેટ પણ નોંધાઈ છે. નરનારાયણ દેવના થાળ, સંતોને રસોઈ, તેમજ ભૂદેવોને દક્ષિણા, સાંખ્યોગી બહેનોને રસોઈ સાડલા, તેમજ ગૌદાન ત્યાં સ્વીકારવામાં પણ આવે છે. કોઠારી સ્વામીનું એવું સૂચન છે કે જેટલી 401 પોથીઓ છે, આટલી બધી પોથીઓની પેરામણી ક્યારે થઈ શકે? પણ અમારા કોઠારના કોઠારી સંતોએ, તેમજ ઉપમહંત સ્વામી જાદવજી ભગતે એવું એક આયોજન કર્યું કે જે આયોજન મુજબ સરળતાથી પહેરામણીઓ થઈ શકે. એટલે 1 થી 13 ખંડ સુધીમાં, એક ખંડમાં મારા ખ્યાલથી 9 યજમાનો છે, 1 થી 13 ખંડ સુધીના યજમાનો બધા આજે આવતીકાલે સવારના કથા સત્રમાં હાજર રહે. અને અહીંયા સંતો દ્વારા તમને પેરામણી સ્વરૂપે જે કંઈ અર્પણ કરવાનું હશે એ તમને અર્પણ થશે. એટલે 1 થી 13 ખંડના જેટલા યજમાનો હોય, કદાચ કોઈક યજમાન એવા હોય કે અહીંયા પૂજન કરાવીને પછી કહેશે હવે સાંજે સમાપ્તિ વખતે જાશું, વચ્ચે ક્યાં આપણે જઈએ, આરતી ઉતારી આવશું એટલે આપણા પિતૃ સ્વર્ગમાં હશે, મહલોક, જન્મલોક કે સત્યલોકમાં કે જ્યાં બેઠા હશે તે રાજી થઈ જશે કે મારો દીકરો આટલું મારું કામ કરે છે. એટલે એવા પણ હોય, પણ ઘણા બધા હરિભક્તો તમે બધા એવા નથી હોતા, પણ મોટા ભાગના તો અહીંયા હાજર જ છો, પણ અમુક હાજર ન હોય એના માટેની આ સૂચના છે. એટલે ખાસ 1 થી 13 ખંડ સુધીના દરેક હરિભક્તો અહીંયા ઉપસ્થિત રહે એવી સૂચના. અને અત્યારે જેટલા ભક્તોએ 5,000 ઉપર રકમ આપી છે એને હું અહીંયા આઉટ કરીશ. આવશે પૂજ્ય ઉપમંત સ્વામી જાદવજી ભગતની પાસે, પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારશે. અક્ષર નિવાસી વસુબેન હિરજી ભુડિયા, હસ્તે હિરજી કાનજી ભુડિયા સહ પરિવાર, ગામ વેકરા, હાલ લંડન, રૂપિયા 5,000 ગાયોના ઘાસચારા પેઠે. અક્ષર નિવાસી વસુબેન હિરજી ભુડિયા, હસ્તે ગીતાબેન તથા મીતાબેન તથા રમેશ વેકરા, હાલ લંડન, રૂપિયા 10,000 ગાયોના ઘાસચારા પેઠે. અક્ષર નિવાસી પ્રેમજીભાઈ હરજી હાલાઈ, પ્રેમભાઈ હરજી હાલાઈ, હસ્તે જાદવા હરજી હાલાઈ, ગામ મેઘપર, મંજુબેન હાલે કાર્ડિફ, રૂપિયા 10,000 ગાયોના ઘાસચારા પેઠે. જેને જેના નામ આવે એ ઉપર સ્ટેજ ઉપર આવશો. અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ લાલજી કેરાઈ, અક્ષર નિવાસી વેલબાઈ લક્ષ્મણ કેરાઈ, હસ્તે નરેન્દ્ર વાલજી કેરાઈ, ગામ રામપર, રૂપિયા 5,555 ગાયોના ઘાસચારા પેઠે. અક્ષર નિવાસી મંજી પ્રેમજી ગઢવારા, ધર્મપત્ની કાનબાઈ મંજી વેકરિયા, હસ્તે ધનજી મંજી ગઢવારા, ગામ મદનપુર, રૂપિયા 5,000 સંતોને ધોતી તેમજ બ્રાહ્મણોને રસોઈ, બ્રાહ્મણોને ભેટ. મહેશ ભીમજી આસાણી, ગામ વેકરા,
₹8,000 ગાયોના ઘાસચારા પેઠે સંતોને ધોતી, સાંખ્યોગી બહેનોને સાડલા, બ્રાહ્મણોને દક્ષિણા. અક્ષર નિવાસી રતનબેન શિવજી ભુવા હસ્તે કરસન શિવજી ભુવા ₹5,000 ગાયોને ઘાસચારા. અક્ષર નિવાસી કરસનબેન રવજી હસકેરાઈ હસ્તે રવજી હરજી ગામ રામપર ₹7,000 ગાયોને ઘાસચારો, સંતોને રસોઈ ધોતિયા તેમજ બાઈઓને સાડલા, બ્રાહ્મણોને દક્ષિણા. રાધાબાઈ મંજી જેસાણી ગામ દૈસરા ₹5,100 ગાયોને ઘાસચારા. અક્ષર નિવાસી મંજી માવજી ભુડિયા હસ્તે વાલજી માવજી ભુડિયા ગામ માધાપર ₹5,000 ગાયોને ઘાસચારા પેઠે. રતનભાઈ શિવજી ગોરસિયા સુપુત્ર વિનોદભાઈ શિવજી ગોરસિયા રમેશભાઈ શિવજી ગોરસિયા ગામ માનુકવા ₹10,000 ગાયોના ઘાસચારા પેઠે. ધનભાઈ શામજી હિરાણી ગામ માધાપર ₹5,000 ગાયોના ઘાસચારા પેઠે. અક્ષર નિવાસી મંજી માવજી ભુડિયા સપરિવાર હસ્તે વાલજી માવજી ભુડિયા ₹31,000 ઠાકોરજીના થાળ, સંતોના ધોતિયા, બાઈઓને સાડલા, ગાયોને ઘાસચારો, બ્રાહ્મણોને દક્ષિણા. હિતેશ લાલજી વિશ્રામ જીણા પિંડોરિયા ગામ માધાપર હાલ કંપાલા ₹25,000 ગાયોના ઘાસચારો, ઠાકોરજીને થાળ, સંતોને રસોઈ ધોતિયા, બાઈઓને સાડલા, બ્રાહ્મણોને દક્ષિણા. અક્ષર નિવાસી હરજી મેઘજી ખેતાણી સહપરિવાર હસ્તે વિશ્રામ પર્વત રાજાણી ગામ કોડકી ₹20,000 ગાયોના ઘાસચારા પેઠે. અક્ષર નિવાસી હરજી મેઘજી ખેતાણી ગામ કોડકી હસ્તે હર્ષ વિશ્રામ રાજાણી, ધીર વિશ્રામ રાજાણી, પ્રણવ મનીષ હાલાઈ, પ્રિશાન મનીષ હાલાઈ ₹5,500 બ્રાહ્મણોને દક્ષિણાના. તો આ હતી આજની 5,000થી ઉપરની રકમ. ભુજના ધારાસભ્ય ખૂબ આનંદ થાય કે ધારાસભ્ય પણ આજે એને એમ થાય કે આટલા બધા ભક્તો જ્યારે ગૌદાન કરતા હોય અને કંઈક દાન થતું હોય તો મારા તરફથી પણ દાન થવું જોઈએ. એક વખત જોરદાર તારીકાના નાદથી વધાવીએ. કેશુભાઈ પટેલ તરફથી ગાયોને ઘાસચારા પેઠે ₹15,000, 5,000 સંતોને ધોતી અને 5,000 સાંખિયોગીઓ બાઈઓને સાડલા, ટોટલ ₹25,000નું યોગદાન કરે છે. વાલા ભક્તો તારીકાના નાદથી વધાવવાનું એટલે મન થાય, રાજકારણી નહીં તો લે, આ તો દે એવા રાજકારણી જ્યારે અહીંયા બેઠા છે ત્યારે આપણે આનંદ થાય. આપવાવાળા બસ કે આ એક આપવાનું સ્થાન છે અને આ સ્થાનમાંથી જે કંઈ અમારું દ્રવ્ય અપાય છે એનો સદઉપયોગ થાય છે. આવો કેશુભાઈ અમારા સંતોને એમ કે તમને ફરી પુષ્પમાળા પ્રસાદીની આશીર્વાદની, વધારે આશીર્વાદ લઈ જાઓ ને, વાંધો નહીં, વધારે આશીર્વાદ મળે તો સારું ને. ખૂબ સરસ સમાજના કાર્ય કરો છો ભુજ તાલુકાના, અને હજી પણ વિશેષ ને વિશેષ સારા કાર્ય કરો. જે સમયમાં શિક્ષણ નું કાર્ય કરતા કેશુભાઈ ત્યારે શિક્ષણનું પણ ખૂબ સરસ કાર્ય કરતા, એના નામથી પરિચિત છું હું પણ. અને ખૂબ ઉમદા વિચારવાળા, સારું કાર્ય થવું જોઈએ અને ગુજરાતમાં ધારાસભ્યની ટિકિટ મળી અને ટિકિટ મળ્યા પછી સંતોના આશીર્વાદથી ચૂંટાણા, અને સંતોના આશીર્વાદથી ચૂંટાણા હોય ત્યારે એમ થાય કે અહીંયા કંઈક આપણે આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ વાલા ભક્તો, ખૂબ આનંદ. બસ આજના દિવસે અહીંયા જ કથાને વિરામ તરફ લઈ જઈએ છીએ. તમામ યજમાનશ્રીઓ, તમામ યજમાનશ્રીઓ જ્યાં જ્યાં તમારી પોથી છે ત્યાં ત્યાં ભૂદેવોના આદેશ અનુસાર ત્યાં એરેજ થઈ જશો. અને અહીંયા જે મુખ્ય સ્ટેજ ઉપર અમારા નિલેશભાઈ એન સબ પરિવાર પણ અહીંયા જોડાશે, આવશે સ્ટેજ ઉપર. અને તમામ સ્વયંસેવકોને કહીશ કે આરતીઓ તૈયાર રાખે, તો તમામ સ્વયંસેવકો દરેક જગ્યાએ આરતીઓ તૈયાર રાખશે. બસ ભૂદેવ ઉત્તરાવિધિ કરાવી લે, એના પછી આપણે સમાપ્તિની આરતી કરી અને સાથોસાથ ભગવાન રામચંદ્રજીની પણ આરતી કરી અને અહીંયાથી વિદાય થશું. અહીંયાથી વિદાય થયા પછી દરેકને ભોજનરૂપી પ્રસાદ લેવા જવાનું છે. અને બહેનોને દરરોજ સૂચન અપાય છે કે બહેનોને જ્યાં સાંખ્યોગી બહેનો બિરાજમાન છે એની પાછળથી નીચે જવાની જગ્યા છે અંડરગ્રાઉન્ડમાં, ત્યાંથી જાય, અહીંયા મંદિરની પાછળથી ન જાય. એ ખાસ બહેનો સૂચના સાંભળે, જેથી કરીને અમને સંતોને આવું જવું હોય તો સરળતા પડે. બહેનો ખાસ સૂચના સાંભળે, ત્યાંથી જ ઉતરી જાય, આ બાજુથી ન જવાનો આગ્રહ ન રાખશો. બસ અત્યારે આહુત કરીશ ભૂદેવના આ ભુજ મંદિરના ઘોર એવા કૃપાલ મહારાજ. ઝડપથી પોથીના જજમાનશ્રીઓ જ્યાં આપણું પાટલું છે ત્યાં પધારજો.
ઝડપથી જજમાન હરિભક્તો જ્યાં આપણા પિત્રોનો પાટલો છે ત્યાં ઝડપથી પધારજો. સૌ યજમાનશ્રીઓ આવી જાય એટલે ભૂદેવ હાથ ઊંચો કરજો. યજમાનશ્રીઓ આવી ગયા હોય તો ભૂદેવો જરાક હાથ ઊંચો કરજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી પિતૃનારાયણ દેવ કી જય. સૌ યજમાન હરિભક્તો જમણા હાથની અંદર પાણી રાખશું. ઓમ ગાયત્રી ત્રિષ્ટુપ જગત્ય નુષ્ટુપ પંક્ત્યા સહ બૃહત શ્રેયા કકુબ શુચિભિ સંયંતુત્વા. ઓમ અત્રાદ્યઃ મહામાંગલ્ય ફલપ્રદમાશોત્તમે માસે પુણ્ય પવિત્રાણામ માસનામ માસે ઉત્તમે ચૈત્ર માસે શુક્લપક્ષે પૂર્ણિમાયાં તિથૌ હનુમંત જયંતી પર્વણિ અદ્ય દિને ભૌમવાસરે પૂર્વકૃત સંકલ્પ અનુસારેણ યજમાન હરિભક્તોએ તમારા ગોત્રનું ઉચ્ચાર કરી લેવું. ગોત્ર ઉચ્ચાર કરી મનમાં તમારું નામ સ્મરણ કરજો. તમારા પિત્રોની પોથી પધરાવેલી છે એ પરમજીવનું મનમાં નામ ઉચ્ચાર કરજો. સમસ્ત પિતૃ મોક્ષાર્થે તથા ચ સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞેશુ તૃતીય દિને સાયંકાલે પિતૃદેવતાનાં તથા ચ શ્રીમદ ભાગવત પુરાણ દેવતાનાં વા નારાયણ નરનારાયણ દેવતાનાં પૂજ્યના ખેન કર્મણા અહમ કરૈષ્યે. પાણી પધરાવી દે. એ પાણી મૂકી દેજો. પાણી મૂક્યા પછી જમણા હાથની અંદર ફૂલ અને ચોખા રાખજો. જમણા હાથની અંદર ફૂલ અને ચોખા રાખી ભાગવત ભગવાન પિતૃદેવ નરનારાયણ દેવનું ધ્યાન કરીએ. ઓમ વરણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. જય જય રાધારમણ જય જય નવલકિશોરી જય ગોપી ચિત્તચોર પ્રભુ જય જય માખણ ચોર. અનાદિ નિધનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. ભગવતે નરનારાયણાભ્યામ નમો નમઃ. ભગવતે નારાયણાય નમો નમઃ. ભગવતે શ્રીમદ ભાગવત પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. પિતૃદેવતાભ્યો નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. એ ચોખા પુષ્પ શાસ્ત્ર ઉપર પધરાવી દેજો. ત્યાર પછી શાસ્ત્રને તમારા પિતૃદેવને તિલક કરજો, ચાંડલો કરજો. ઓમ ત્વાં ગંધર્વા ખનૌ સ્વામ ઇન્દ્ર સ્વામ બૃહસ્પતિ હિત્વા મોકદે સોમો રાજ વિદ્વાન અક્ષમાદ મુચ્યતઃ. પૂજનાતે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ. અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. અવાય સ્થાપિત દેવી દેવતાભ્યો નમો નમઃ.
पूजनात् गंधस्य पुष्पाणि समर्पयामि पुत्र संकल्प जमना हात्मा पाणी राज्यो अनेन अद्य दिने महापुराणस्य पूजनाख्येन कर्मणा कृतेन भगवान नारायण नरनारायण पितृदेव सांग सपरिवार प्रियतान नमः विष्णुवे नमः विष्णुवे नमः विष्णुवे नमो नमः ए पाणिपद रवि दिए बोलो श्री स्वामी नारायण भगवान की जय। अवे सौ भूदेवो ने प्रार्थना आरती ना दीवड़ा प्रागट्य करजो चालो वाला भक्तजनों जे जे जगह पोथी ना यजमान श्रीओ छे त्यां कने आरती नी ज्योत ने प्रज्वलित करजो। अहीं पण अमारा स्वयं सेवक भक्तों ने कहेशो के आरती नी ज्योत ने प्रज्वलित करजो। यजमान परिवार ना बहनों साथे साथे सांख्यो की बहनों आरती नी ज्योत ने प्रज्वलित करजो। आओ वाला भक्तजनों राम लला नी आरती साथे આપણે ત્રીજા દિવસના સમાપનની આરતી તરફ જઈ પૂજ્ય વડીલ સંતો બધાય આરતીની અંદર જોડાશે। આવો વાલા ભક્તજનો શ્રદ્ધા ભક્તિ અને પ્રેમથી ઉતારીએ વ્યાસ ભગવાન અને રામલલાની આરતી। તમામ સંતો દ્વારિકાથી પધાર્યા છે, એ સંતો પણ આરતીની અંદર જોડાશે। આવો આરતીના મંત્રો શરૂ। જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ ભગવંત બહુનામી ઓમ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ સદગુરુ સ્વામી ઓ જય સદગુરુ સ્વામી ઓ જય સદગુરુ સ્વામી।
समर्व्यामि यानि कानिच पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे चलो बे मिनिट हरिनाम संकीर्तन स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण श्री रामचंद्र भगवान।